सुकून सुकून से ने सुगुण सो बागी साचो साहिबो
जी मिटरो सुगुर सुगुर सौभागी साजो साहिबो जी मिटरो मोहन मोहन सूरती रूड़ी देखता जी बाते पर मानो मोहन मोहन सूरती रूड़ी देखता जी बाते पर मानो सुगुण सुगुण सौभागी साजो साहिबो जी मिटरो आदि जिनो सुगुण सुगुण साहिबो जी मिटरो सुंदर सुंदर जीन चीतड़े चढ़ो जी चौकस पद हटरा सुंदर सुंदर जीन चीतड़े चढ़ो जी चौकस पद हटरा वेदक वेदक तन मन नो योगी मजाय सुगुर सुगुर हो सुगुर हो जी मिटरो आदि जिनो सुगुर सुगुर सौभागी साजो साहिबो हो जी मिटरो आदि जिनो जी परी ओ जी राती रहूंगे रहूं अंतर अंतर गदनी जे वातड़ी हो जी ते आबी ये चढ़ूं तो सुगुण सुगुण भागी साजो साहिबो हो जी मिटरो आदि जिनो सुगुण सुगुण सौभागी साजो साहिबो हो जी मिटरो त्रिकरण सुतुलसी करो जी नवलो प्रेम प्रकाश दिल पर कांति विजय तनाव हो जी पूरा प्रेम प्रकाश हो सुगुण
बागी साजो साई मोजी मी चढ़ो आनी जिनम हो सुगुर सुगुर सो भागी साजो साई मोजी मी चढ़ो आनी जिनम मोहन मोहन सूरती रूड़ी देखता हो जी बाते पर मानू हो मोहन मोहन सूरती रूड़ी देखता हो जी बाते पर मानू हो सुगुर सुगुर सो भागी साजो साई हो जी मी चढ़ो आनी जिनम सुगुर सुगुर सो भागी साजो साई हो जी मी चढ़ो आनी जिनम मी चढ़ो आनी जिनम मी चढ़ो एक लोग चंद शून्य मिले नौ चार लोग અનંતુકારી તીર્થંકર પરમાત્માના શાસનની અંદર વૈશાખ સુદ દસમને દિવસે કેવળ જ્ઞાન થયા પછી પ્રભુએ વૈશાખ સુદ અગિયારસને દિવસે શાસનની સ્થાપના કરી. કેમ ભાઈ તે દિવસે કેમ શાસનની સ્થાપના ન કરી? તો કે અનંતકાળ પછી પહેલી વાર ભગવાનની દેશના નિષ્ફળ ગઈ. ચારિત્ર વીરતીધર લે એવા ઘણા આત્માઓ કદાચ હશે, પણ ગણધર પ્રાયોગ્ય નામ કર્મવાળા તે દિવસે કોઈ હતું નહીં હાજર. તમે વિચાર કરો, આપણે ચેન્નાઈ જવું હોય અને બોરીવલી સ્ટેશન પર હું ઊભો રહું તો ચેન્નાઈની ટ્રેન તો દાદર જવું પડે ને, સેન્ટ્રલમાં જવું પડે. ગૌતમ સ્વામીજી ક્યાંક હતા, વીર પ્રભુ ક્યાંક હતા, અને પ્રભુએ પોતાની જગ્યા પરથી તમને લેવા કોઈ ટ્રેન સ્પેશિયલ આવે તો ચેન્નાઈની બોરીવલી સ્ટેશન પર પ્રભુ લેવા ગયા છે ગૌતમ સ્વામીજીને. જોયું કે અહીંયા એક ગણધર ભગવાન છે, ગણધર પ્રાયોગ્ય નામ કરવાવાળા છે. અને તે દિવસે વૈશાખ સુદ અગિયારસના દિવસે આમ ધમધમતા આવે છે. ઘણાને તો બધાને અજ્ઞાન અને અહંકારથી માણસ મુશ્કેલીમાં મુકાય. આ તો એમનું અજ્ઞાન અને અહંકાર બંનેથી એ તરી ગયા. એમનો અહંકાર હતો કે મને મારાથી મોટો કોઈ આ દુનિયામાં છે નહીં, મારાથી કોઈ જ્ઞાની નથી. ધમધમતા આવ્યા. પહેલાં તો બધા દેવો જતા હતા, એને એમ થયું કે મારો યજ્ઞમાં આવી રહ્યા છે ઇન્દ્રભૂતિને થયું. પછી કહે ઓર આગળ ચાલતા ગયા, રે ભાઈ છે શું આ?
हाँ पेला જૈનોના 24માં તીર્થંકર વીર પ્રભુ થવાના જે સાંભળ્યું હતું એ લાગે છે, લાવું કે હમણાં જઈને એને પરાસ્ત કરી આવું. પણ નિયમ એવો હતો કે મને મારી શંકા જો કોઈ કહી દે એનું સમાધાન કરી આપે તો એના શરણે દીક્ષા લઈ લઉં. અગિયારે પાછા એવા હતા ભાઈઓ કે બધાને એકની જે શંકા હતી બીજાને આવડતી હતી, પણ એ પૂછાય કેવી રીતે ને, તો પોતે નાનો છે ખબર પડી જાય કે આને ખબર નથી આ વાત, એટલે અહંકાર હતો. નહીં તો અરસપરસ બંને એકબીજાને મળી ગયા હોત. આપણે પણ ઘરમાં એકબીજાની સાથે ઘણી વાર વાતો નથી કરતા. સાચું કે જો આપણે આપણા ઘરની અંદર પણ નિર્દોષ રીતે અને આમ નિખાલસ રીતે રહી શકીએ છીએ, આપણા બધાના જ પોતાના જે મનની અંદરના પરિણામો હોય છે આપણે ખુલ્લા ઘરની અંદર નિર્દોષ રીતે જાહેર કરી શકીએ છીએ. આપણે આપણા દીકરા દીકરીના ફોન પણ નથી ઉપાડી શકતા, એમની અંદર લોક કરેલું હોય છે, એટલે એ શું કરે છે, શું વાંચે છે, કોને મળે છે, કોની સાથે શું વાત કરે છે એ આપણને કંઈ ખબર નથી પડતી. આપણે આપણા ઘરના ધર્મપત્ની સાથે પણ ટ્રાન્સપરન્ટ નથી હોતા. આપણી બધી જ વાત આપણા ધર્મપત્નીને ખબર હોય ખરી, અથવા તો ધર્મપત્નીની બધી વાત આપણને ખબર હોય ખરી? આ લોકોએ એકબીજાને પૂછી લીધું હોત ને તો એમને અરસપરસ શંકાનું સમાધાન મળી ગયું હોત. પણ અગિયારે પૂછીને એને ધમધમતા આવ્યા અને આમ પૂછ્યું કે ગૌતમ સુખેથી આવી ગયા? એક મારું નામ એમને ક્યાંથી ખબર? કહે અરે મારું નામ તો આખી દુનિયામાં બધાને ખબર હોય, એમને તો ખબર જ હોય ને કે ગૌતમ સ્વામીનું નામ એવું છે, ગૌ એટલે કામધેનુ, ગાય તો એટલે કલ્પતરુ, અને મ એટલે મણી. લૌકિક જગતની સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ વસ્તુ વિચાર કરો, ભગવાનની હાજરીમાં કે ગેરહાજરીમાં ભગવાનનું સાનિધ્ય લીધા પછી એક પણ વખત એમને પોતાનો ઉપયોગ નથી મૂક્યો, અને એક પણ વખત પોતાનો ઉપયોગ તો નહીં મૂક્યો, ક્યારે પણ ભગવાનની સમક્ષ વિનય નથી ચૂક્યા. એવો અદ્ભુત વિનય કરે છે કે જેની કોઈ સીમા નહીં. આમ ગૌતમ બોલે ને ગોયમ 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 તો 3.5 કરોડ રૂવાડા એમના. એક વાર વ્રત લીધા હોય તો રિપીટ કરવાની જરૂર નથી, એને તમે ફરી વાર મારા સાહેબ પાસે જઈને રિવાઈવ કરી શકો છો. પણ એક વખત તમે વ્રત લઈ લીધા એટલે તમારું એક વખતનું આવી ગયું, ફરી વાર તમે જાઓ તો ત્યાં ઉભા રહીને તમે એને રિન્યૂ કરી શકો છો, રિવાઈવ કરી શકો છો. પણ એક વખત વ્રત લીધા એટલે ફરી વાર પછી વ્રત લેવાની જરૂર નથી. એમાં કંઈ વધઘટ હોય, નાનું મોટું કરવાનું હોય, કંઈક રજા લેવાની હોય તો ગુરુ ભગવાન પાસે જઈને કરાવી શકાય. આજે 12 વર્ષની એવી અદ્ભુત સુંદર સમજ આપી છે, પણ આ ગૌતમ સ્વામીજી ભગવંતે જે કમાલ કરી છે, શાસ્ત્રકારો કલ્પના કરે છે કે એમ તો એમને લગ્ન કર્યા નહોતા, છઠને પારણે છઠ હતા, પણ કહે છે કે એમની પત્નીઓનું નામ અનંતી લબ્ધિઓ હતી. વ્રત ભંગાઈ ગયા હોય તો આપણે જઈને ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત લઈ લેવાનું, દરેક વસ્તુના પ્રાયશ્ચિત હોય છે. વ્રત લે એને ભાંગવાનું નહીં, એ જો તમે નક્કી કરશો ને તો બહુ જ મોટું કામ થશે. વ્રતમાં દ્રઢતા, નિશ્ચયની આમ સ્ટ્રોંગ ડિટર્મિનેશન સાથે, પ્રણિધાન સાથે જો વ્રત લેશું. પણ આપણા વ્રતો કેવા હોય છે કે એટલે તો કીધું વ્રત લીધા પછી વારે વારે એને યાદ કરવાના છે, 2-4 મહિને જોઈ લેવાના બધા પાછા શું પ્લસ કર્યું શું માઇનસ કર્યું. આ તો આપણે દેશાવકાશીનું લઈએ જ કે હું આ સચિત દ્રવ્ય વિગઈ વગેરે આટલું લઈશ, પછી સાંજે સંક્ષેપમાંનું ભૂલી જઈએ. વ્રત લઈ લઈએ પણ કેટલા થયા કેટલા નથી થયા એ સાંજે ચેક કરવું જોઈએ. 2 મિનિટ લાગે ટેવ પડી જાય તો સચિત કેટલા ખાધા આજે, કાકડી ખાધું, ટમેટા ખાધું, આ ખાધું, બરફ પાણી કાચું પાણી પીધું, એ બધું સચિતમાં આવવા માટે આટલું ફ્રૂટ્સ ખાધું. મેં 10 ધાર્યા હતા કે 25 ધાર્યા હતા, એમાંથી 10 ખાધા છે તો 15 મારા લાભમાં છે. તો રોજ તમે જો એ વારે વારે રિપીટ કરો ને તો તમને આગળ વધવાનું મન થાય છે. ફોરેનમાં રહેતા હોય એ લોકો તો વ્રત ધારી શકે છે, એમાં શું વાંધો છે, ત્યાંની અપેક્ષાએ ધારવાના છે. દરેકમાં જે જગ્યા પર હોય એ પ્રમાણેનું આપણે ધારી શકાય છે, એમાં કંઈ વાંધો નથી. પણ એ લેવા માટે મહાત્મા પાસે આવીને લેવાય, એનું જે આપણે પ્રદક્ષિણા આપવાની હોય છે, નંદી કરવાની હોય છે, એટલે નંદી એટલે નાન સમક્ષ લેવાના હોય છે, એ વિધિ આપણે ગુરુ ભગવંતોની સાક્ષીમાં કરીશું એ જ વધારે ઉચિત લેખાશે. ગુરુ ભગવાન તો આ વ્રતો આપતા હોય છે,
व्रत भंगाई गया हो के व्रत में बदघट करवानी हो जे कहीं बधु जे गुरु भगवान पास लीधा होमन प्रेरोगेटिव से कि हूँ आम समझी लीधेलू हमें मैंने आम है मैं हूँ शू करूँ जयरे लीधु तरह समझ नती हम आ रीते समझ आई है। नॉर्मली तमने व्रत में आग वार्ट गुरु भगवान तो कोशिश करते परंतु आप बदा नक्की करो कि जे नानकड़ो पण नियम लेशु एक नियम एवो लो कि हूँ रोज बार नौकार गणीश एटलू पण करीशु ने। मारी तो भावना नी इच्छा छे कि ज्यां सुधी आ लॉकडाउन न खुले आपणा गुरु भगवान तो पण हमणा एक पत्र आवशे तमने थोड़ा दिवस में कि बधा 108 नौकार गणो मिनिमम हूँ रोज 108 गणु छू मारे 216 गणवाना दाखला तरीके हूँ रोज 108 गणतो होय तो प्लस 108 गणवाना केम के आ नमस्कार महामंत्र ए अद्भुत संजीवनी स्वरूप छे। श्री सुकृत सागर पेथर चरित्र प्रकीर्णक में कहवायू है कि अंत समय जेना दसे प्राण पंच परमेश भगवान नौकार की साथ जाए तो मोक्ष ने पामे एटले सतत जो आप गणता रहेशू तो अंतिम समय याद आवशे अने जो मोक्ष ना खुल्लो हो तो अवश्य वैमानिक देव जय विना होव मोक्षम अवश्य वैमानियो हो तो अवश्य वैमानिक डेवलप में लई जाए। अचिंत शक्ति जूता ही दे भगवान तो आ पंच परमेश भगवान तो अचिंत्य शक्ति वाला है એના સરને જઈને આપણે ભગવાનને કહેવું છે પ્રભુ તું મને આ વ્રત પાલનની અંદર દ્રઢતર અને દ્રઢતમ એવી રીતે કર કે જેથી કરીને હું મારા જીવનમાં મંગળ અને કલ્યાણની પરંપરાનું સર્જન કરી શકું ધ્યેય અને ઉપાધેયનો વિવેક આવી જાય કે આ કરવા જેવું છે ને આ નથી કરવા જેવું। વિવેક ઇઝ અ મસ્ટ કોઈ પણ ધર્મક્રિયા કરો એમાં વિવેક અને વૈરાગ્ય ભળે તો એ ધર્મક્રિયા પુણ્યાનુબંધની પુણ્યવાળી થઈ જાય ને તમે ને મેં અત્યાર સુધીમાં પુણ્યાનુબંધની પુણ્યનો પ્રાય એકય દળ્યો નથી કર્યો એક વાર જો એ દળ્યો નાખ્યો એક બીજ વાવી દીધું એનો મોક્ષ નક્કી એમ કહું છું મોક્ષ આજનો આ બે કલાકનો અઢી કલાકનો આપણો સમય છે આજે એટલો મોટો સબ્જેક્ટ છે મને ખબર નથી કે અઢી કલાકમાં આપણે પૂર્ણ કરી શકીશું કે નહીં પરંતુ એટલો અદ્ભુત વિષય છે આ અને અનંત અનંત ભવના પાપો આપણે ખપાવી શકીએ છીએ નવા નવા અનંત અનંત ભવોના સર્જનને આપણે ઓછા કરી શકીએ છીએ આ બે અઢી કલાકમાં જો બરાબર સમજી લઈએ તો બરાબર જો વ્યવસ્થિત રીતે આપણે આની અંદર ઇન્વોલ્વ થશું હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે આપણા અનંત અનંત ભાવ ઓછા થઈ શકે છે અને આમ પાછું કંઈ કરવાનું નથી એક્સ્ટ્રા તમને કંઈ ત્યાગ તપ કરવો નહીં પડે સમજણપૂર્વક તપ અને ત્યાગના ઘરમાં આવવાનું છે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં આવવાનું છે। તમે રૂટીન જે કરો છો એ કરવાનું છે પણ આપણે નિયમ નથી લેતા એના કારણે આપણે દંડાઈએ છીએ। સુરેન્દ્રનગરમાં મારું ઘર હોય હું એ ઘરમાં રહેતો નથી પણ એનો પ્રોપર્ટી ટેક્સ મારે ભરવો પડે છે કારણ કે ઘરનું મારી સાથે કનેક્શન ચાલુ છે। એક અબજ સફરજન આખા વિશ્વમાં હશે મારે જો આ કાંદીવલીના એરિયાના જ સફરજન ખાવા એવો નિયમ નહીં હોય કે મારા એરિયાના જ બે ફ્રૂટવાળા પાસે તો આખા વિશ્વમાં જેટલા સફરજન છે એ બધાનું ખાવાનું પાપ મને લાગી રહ્યું છે। આપણે બધાએ નક્કી કરવાનું છે મારે મારા ભાવને આ ફેરાને ટૂંકાવવો છે। તમે અને હું અત્યારે કેટલા કેટલા આપણે કર્મ બાંધીએ છીએ તમને ખ્યાલ છે પ્રતિ સમય એક આંખનો પલકારો જાય એમાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય। આ 14 રાજલોક એ રો મટીરિયલ કાર્બન વર્ગણાની રો મટીરિયલથી ભરીને પડેલું છે અનંત અનંત કાર્બન વર્ગણા એટલે કાચો કર્મનો કાચો સામાન છે રો મટીરિયલ છે કાચો માલ સામાન છે એ આપણા આત્માની રાગવેશની ચિકાસને જ્યારે ચોટી જાય ત્યારે કાર્બન વર્ગણા કર્મનું રૂપ લઈ લે છે। અને એને આપણે જો ઓછામાં ઓછી કાર્મણ વર્ગણાને આપણી સાથે ચોંટાડવી હોય તો આ 12 વ્રતના નિયમમાં આવી જવું જોઈએ। ભગવાને પહેલાં જ વક્તવ્ય આ વ્યાખ્યાન એમની દેશનાની અંદર શું કીધું પ્રભુએ ગૌતમ સ્વામીજીએ ભયવમ કિમ તત્તમ ત્રણ પ્રદક્ષિણા આપે છે અને ઉપન્ય ઈવા વિગમે ઈવા ધુવે ઈવા આ ત્રિપદીના આધાર ઉપર આખી વાત સાંગીની રચના થાય છે। અને ભગવંતે કહ્યું કે દ્વિધમ ધર્મ ઉપદિશ્યતિ એટલે ભગવાને બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી એક તો સાધુ ધર્મની પ્રરૂપણા કરી અને બીજી શ્રાવક ધર્મની પ્રરૂપણા કરી
કે શ્રાવક અને શ્રાવિકાઓ પણ સાધુ બનવાની ઈચ્છા વાળા હોય છે. અને જો આપણે આપણે સાચા શ્રાવક બનવું હોય તો આ 12 વ્રત લેવા પડે છે. એમાંથી ઓછામાં ઓછા એક વ્રત, બે વ્રત, ત્રણ વ્રત, ચાર વ્રત જેટલા શક્ય હોય એટલા તમે લો. પણ જ્યાં સુધી આ વ્રતમાં નથી આવતા ત્યાં સુધી એ જ આપણા મોક્ષનું કારણ બનવાનું છે. ઘણા કે હું બટેટા ખાતો નથી પણ મારે નિયમ નથી. લ્યો, હવે બટેટા નથી જ ખાવાના તો પછી નિયમ લઈ લો ને, કદાચ કોઈ વાર ખવાઈ જાય તો એટલે પ્રોબેબિલિટી ઊભી છે, એટલે પાપ ચાલુ જ છે સતત. આપણે નિયમથી ગભરાઈએ છીએ. નિયમે બંધન નથી, નિયમે મુક્તિ છે. સમજો, બટેટા નહીં ખાવા એવો નિયમ હોય એટલે છૂટા થઈ ગયા કે હવે ખાવાના જ નથી, જોઈએ ગમે ત્યાં, તો હવે મને કે નહીં આપણે બાધા છે, તો એ બંધન થયું કે મુક્તિ થઈ. આપણે બુદ્ધિ લગાડવાની છે, હોશિયારી પૂર્વક ઇન્ટેલિજન્ટ લોકો છીએ આપણે. વાણિયાની બુદ્ધિ પ્રથમ બુદ્ધિ વાણિયા, એમ કીધું આપણે બુદ્ધિશાળી માણસો છીએ, કે ખાલી સમજણપૂર્વક નિયમ ગ્રહણ કરી લઈએ તો કેટલા પાપોમાંથી આપણે બચી જઈએ છીએ. હવે અમુક પ્રાણીઓની હિંસા તો આપણે કરવાના નથી, કોઈ દિવસ તો લઈ લો કે હું કોઈ દિવસ આવી રીતે પ્રાણીઓને મારી નહીં નાખું. આપણે લાકડી પણ નથી મારતા કોઈ કૂતરાને, તો આપણે મારી ક્યાંથી નાખવાને, પણ આપણે નિયમ નથી તો કતલખાનાનું પાપ આપણને પણ લાગે. શક્યતાનું પાપ છે આ, પ્રોબેબિલિટી. અમદાવાદ ફોરેનની એક મલ્ટીનેશનલ કંપની હોય અને એમાં કોઈ એક પીલ બનતી હોય એનું પાપ તમને ને મને બંનેને લાગે છે. મેં એકવાર કહેલું કે BMW કારનું પણ પ્રોડક્શન થતું હોય તો એનું પાપ આપણને લાગી રહ્યું છે અત્યારે, કેમ કે આપણે નિયમ નથી કે હું કોઈ દિવસ ફોરેનથી ઇમ્પોર્ટ કરેલી ગાડીઓ એમાં નહીં બેસું. આ બધા નિયમો લઈ શકાય છે. દરેક નિયમોમાં પૂરક નિયમો આવશે, દરેક નિયમોમાં અતિચાર કેટલા છે આવશે, એમાં આગાર કેટલા છે આવશે, અને એ નિયમનો ધ્યેય શું છે એ પણ આવશે. એટલે બે પ્રકારના ધર્મની ભગવાને પ્રરૂપણા કરી, અને એમાં જે શ્રાવક ધર્મ એની જે પ્રરૂપણા કરી છે એ આપણે આજે બહુ શાંતિથી એને સમજવા છે. બહુ ડિટેલમાં એની વાત કરવી છે, અને એકવાર જો આપણે બરાબર આ સમજી લેશું પછી મહાત્માઓ દિવાળી પછી એટલે કે પર્યુષણ પછી દશેરાને દિવસે સામાન્ય રીતે બધે કરાવતા હોય છે ત્યાં જઈને, હા, નરકનું નિવારણ થાય છે, મોક્ષનું કારણ બને છે આ નિયમો. આપણે અને પાછા આપણે બધા ખબર નહીં આટલું સાંભળીશું ને તો પણ વ્રત લેવા માટે આગળ નહીં આવીએ. એક ચોપડી રાખવાની આપણા ધંધામાં, એકાઉન્ટ્સમાં બુક્સ ઓફ એકાઉન્ટ રાખીએ છીએ કે ભાઈ કેટલા કમાણા, એમાંનું પણ એક રાખવાનું કે 14 નિયમ લીધા સવારે, તો બસ એક કોઠો જ બનાવી દેવાનો, રોજ એક ગ્રાફ પૂરતા જવાનું, એની અંદર લખતા જવાનું કે મેં 25 લીધા હતા, ખાધા 4 જ, તો 21 લાભ થયો આજે, તો હવે કાલે 20 કરી નાખું 25 બદલે. પચકાણ હોય ને દેવ અને ગુરુ બંનેની પાસે લેવાનું છે. માત્ર સમજો ગુરુ ભગવાન પાસે લીધું હોય તો પાછું દેરાસરમાં ફરી વારે પચકાણ લેવાનું છે, દેવની સાક્ષીએ પણ લેવાનું, અને ગુરુ ભગવાન હોય તો દેવની સાક્ષી અને ગુરુની સાક્ષી બંનેની સાક્ષી લેવાનું છે. એટલે બંને જગ્યા પર પચકાણ લેવાના હોય છે. પણ સૌથી પહેલા સમ્યક્ત્વ, જેમ કે દીક્ષા લઈને ત્યારે પણ પૂછે કે તમે સમ્યક્ત્વ ઉછરેલું છે, એટલે ઉધ્યાન વગેરે ન કર્યા હોય તો દીક્ષા પહેલાં પણ સમ્યક્ત્વ ઉછેરવું પડે છે, અને સમ્યક્ત્વ ઉછરે પછી જ તેઓ દીક્ષાના આગળના કાર્યો કરી શકે છે. એટલે અરિહંતો મહાદેવો જાવત જીવમ સુસાહુનો ગુરુણો જીણે બન્નતમ તત્તમ ય સંમતમ મહી ગહ્યમ. જીવન પર્યંત અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે, અને કેવલી પ્રણીત એ મારો ધર્મ છે. આ સમ્યક્ત્વને મેં ગ્રહણ કર્યું છે. આ તો આપણે ગણપતિ આવશે એટલે બધા આપણે ત્યાં ગણપતિના દર્શન કરવા જાય. આપણે કોઈ ધર્મ સાથે વિરોધ નથી, પણ આપણને આપણા દેવ ગુરુ ધર્મ મળ્યા હોય આપણા ઘરની અંદર, સાચું કહેજો આપણા ઘરના બહાર બારસાખમાં ઉપર કઈ મૂર્તિ છે તમે જોયા હોય જઈને. કોઈ ગુરુવાર કરે છે ને કોઈ શુક્રવાર કરે છે, કોઈ શનિવાર કરે છે. અરે આ 12 વ્રતનો વાર કરો ને, ક્યાંય જવું નહીં પડે. આ 12 વ્રતના અંદર આવી જઈએ આપણે તો ક્યાંય કોઈની પાસે નહીં જવું પડે. એકલા નૌકારની શરણમાં ચાલ્યા જાઓ. હે, નામ લિયંતા આવી મિલે મન ભીતર ભગવાન, એમ કહ્યું. નામ લિયા ઉસને સબ કુછ લિયા વો સબ શાસ્ત્ર કા ભેદ, નામ લિયા વિના નરક મેં પડે પડ પડ પુરાણ અરુવેદ. શાસ્ત્રો ગમે એટલા ભણીએ પણ ભગવાનનું નામ ન લઈએ
અને નામ લેવું એટલે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું, એ સાચું નામ ગ્રહણ છે. એ ભગવાને કીધું છે તમે બાર વ્રતમાં આવી જાઓ તો આપણે બાર વ્રતમાં આવી જવાનું. દેવમાં જે દેવતાની બુદ્ધિ છે, ગુરુમાં જે ગુરુપણાની બુદ્ધિ છે, અને ધર્મમાં જે ધર્મની બુદ્ધિ છે એને શુદ્ધ, એ શુદ્ધ બુદ્ધિને સમ્યક તો કહેવાય છે. એનાથી વિપરીત જેવું એ બધું મિથ્યાત્વ છે. સૌથી મોટામાં મોટો આપણો શત્રુ હોય તો મિથ્યાત્વ છે. 17મે માયા મૃષાવાદ અને 18મે મિથ્યાત્વ શલ્ય. એટલે માયાને મૃષાવાદ કરો એટલે મિથ્યાત્વ આવ્યા વગર રહે નહીં. એની પહેલાનું સ્ટેજ આ છે. આપણે ડગલે ને પગલે માયા કરીએ છીએ, હોય કંઈ બોલીએ કંઈ જુદું કંઈ બોલીએ. સાચી વાત, દિવસમાં કેટલી વાર આવી માયા કરતા હશું? આપણા કુળદેવી માતા હોય તો આપણે, એ તો કુલ દેવતા નમઃ સિદ્ધ ચક્ર પૂજનમાં પણ આવે છે, એ તો આપણા પિતાના 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 પિતા છે. મારા દાદાનું પ્રણામ કરું કે નહીં? કુમારપાળ જેવું આપણું સત્વ હોય અને કુળદેવીને પણ પ્રણામ ન કરે એ જુદી વાત છે. એને કંટકેશ્વરીનો કેવો પ્રકોપ થયો તો આપણે જાણીએ છીએ. પણ તમે તમારા ઘરમાં કુળ દેવતા છે એનો તમે દીવો કરો કે આ મારા બાપાના 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 બાપા છે, તો તમે એને ભગવાન તરીકે નહીં માનો, ધર્મ બુદ્ધિથી નહીં માનો, દેવગુરુથી નહીં માનો. તમારા એ ઘરના પિતાશ્રી છે, વડીલ છે, એને તમે પ્રણામ કરો તો એમાં કંઈ વાંધો નથી. 14 નિયમ ધારે છે એ લોકોને ધન્યવાદ છે. અને પદાર્થનું યથાર્થ દર્શન એનું નામ સમ્યક દર્શન છે. નિશ્ચયની દ્રષ્ટિએ તો સમ્યક્ત્વ એ જિનેશ્વર ભગવંતોએ જે ફરમાવ્યું, કદાચ આપણાથી ઓછું વધતું પડાય તો આપણે બાજુમાં રાખીએ, પણ શ્રદ્ધા તો 100% હોવી જોઈએ. તમે સચ્ચમ નિસંકમ જમ ગીણે હિ પગે, એમ કે ભગવાન આપે જે કહ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓછું વધતું પડાય, હમણાં ચારિત્રની વાત નથી, દર્શન સુધીની વાત છે. પ્રભુના વચન પ્રત્યેની રૂચિ, તત્વરૂચિ રૂપાય સમ્યક દર્શનાય સ્વા સિદ્ધ ચક્ર પૂજનમાં બોલીએ છીએ, એના પ્રત્યેની રૂચિ જાગે, ઘણા મોટા પાપમાંથી બચી જાય, ઘણા મોટા. જૈન પંચાંગી શાસ્ત્રોથી ઉપદેશ કરાતા ધર્મને ધર્મરૂપ માનવો અને એ રીતે જીને કહેલા જીવ અજીવ એ પદાર્થોની તત્વોમાં શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક્ત્વ છે. મોક્ષ મહેલમાં પ્રવેશ કરવાનો આ દરવાજો છે, સાંભળી લેજો પુણ્યશાળી. દરેક સાચા જૈન બનવું હોય તો એને પોતે આ સમ્યક્ત્વને ઉછરીને, એટલે કે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અવિહળ પેદા કરે. આજે શ્રદ્ધા અવિહળ પેદા કરવા માટે આમ સાવ સહેલો રસ્તો છે. તમે આ બહેનોને પૂછો, 2-5 ચોખા જ્યારે ઉકળે ત્યારે ભાત ચડી ગયા છે કે નહીં એ જોવા માટે શું કરે? હાથમાં દાણો લઈને આમ દબાવે, પછી બીજો દાણો દબાવે. પણ હજારો દાણા હોય તો એક એક દાણો દબાવવા બેસે તો 4-5 દાણા દબે એટલે સમજી જાય કે પતી ગયું, હવે બધા ચડી ગયા છે. આપણને વિજ્ઞાનની સાબિતીની જરૂર નથી. વિજ્ઞાન તો એ વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ એમને પુસ્તકમાં લખે છે કે એ તો મોઢામાં રહેલો પાણીનો કોગળો છે અને ધર્મ એ પેસિફિક મહાસાગર છે. ઘરમાં બેસીને પચકાણ કરી શકાય ને? દરેક પચકાણ ઘરમાં બેસીને જ કરવાના છે. એનામાં પૂરક નિયમ આપણે કરીશ કે રોજ હું જીન પૂજા કરીશ, એક બાંધીને ઉપરવાળી ગણીશ, વાર્ષિક તીર્થયાત્રા કરીશ, અમુક ફૂલ અંગુષના કેસર સુકર આ બધા એક્સ્ટ્રા નિયમ છે. એમાં સુગુરુને વંદન કરીશ, સાધર્મી મળે તો જય જીનેન્દ્રના વચનપૂર્વક પ્રણામ કરવાનો ઉપયોગ કરીશ, સાત ક્ષેત્રમાં હું દાન આપીશ, ચારિત્ર લેવાના પરિણામ રાખીશ, અને કોઈ લેવાની મારી પાસે રજા માંગે તો હું એને ના નહીં પાડું. આ બધા સમ્યક્ત્વના પૂરક નિયમો છે. હવે અનાભોગથી અજ્ઞાનતાથી પરવસતાથી આ બધી જૈણા છે કે આટલી ભૂલ થઈ જાય તો એ માફ, એ જૈણામાં એટલે કે એક્સેપ્શન છે. આ બધા વ્યવહારિક દાક્ષણ્યાથી લોકાચારથી, હવે કોઈ આવે અહીંયા કે ભાઈ તમે ફાળો લખાવો, આપણી ઓફિસમાં આવે શિવસેનાવાળા અને આપણે લખાવવો પડે છે ન છૂટકે, તો એ એમાં બાદબાકીમાં આવી જાય છે.
अनभिमत देव गुरुवादी ने बाह्य कोई वार विवेक करव पड़े, विद्यादाता ने उचित साचवू पड़े अने लौकिक अनुकंपा आदि कार्य में भाग लेव पड़े। तेमा धर्म बुद्धि थी कहीं नहीं करवानो, आज साचो धर्म छे एम मानीने नहीं करवानो, न छूटके मारे करवू पड़े छे एटले हूँ करी रह्यो छुं। अरिहंत मारा देव छे, निर्ग्रंथ मारा गुरु छे, तीर्थंकर प्रभुपी धर्म एज सत्य छे, एज मोक्षदायक छे, बाकी बद्दा असत्य छे, भवमां भमाडनार छे एवी मारी संपूर्ण श्रद्धा छे। तारकश्री जिन शासन की सेवा में मारू तन मन धन कुटुंब परिवार आ ध्येय छे सम्यक्तनु अने प्राण सर्वस्व समर्पण छे, मारा प्राणना भोगे पण हूँ आ शासन की रक्षा करीश। संघना कोई सभ्य ने मळीए तो आम आनंद आनंद थी जाए कि वो वाह मारा संघनो सभ्य छे, એના પ્રત્યે દુર્ભાવ એક પણ વ્યક્તિ પ્રત્યે નથી કરવાનો, તમારા પ્રત્યે એનો એ દુર્ભાવ રાખે છે તો પણ આપણે એના પ્રત્યે દુર્ભાવ નથી રાખવાનો। 14 નિયમ તો એક નાનકડો ભાગ છે, એક નિયમના 14 નિયમનો ભાગ છે, પેલા 12 વ્રત આવશે અને એ વ્રતની અંદર એક જગ્યા પર 14 નિયમ આવશે, પણ જ્યાં સુધી પાયો નક્કી નહીં હોય આ સમ્યક્તોનો ત્યાં સુધી ઉપરની ઇમારત એટલે પાયો બરાબર સમજાવવો જરૂરી છે। સમ્યક્તમાં પણ 5 અતિચાર આવે છે, શંકા રાખીએ, જીન વચનમાં શંકા રાખીએ, કાંક્ષા રાખીએ એટલે કે શંકા કંકપ કી ઈચ્છા આપણે બોલીએ છીએ, અન્ય મતોની અભિલાષા કરીએ, એટલું ગણપતિ દૂધ પીવે છે તો આપણે પણ દૂધ પીવા દોડી જઈએ। સમકિત પ્રાપ્તિનું પ્રમાણ શું તો એ આપણે જોયું હતું, સમ્યક દર્શનનું આપણું જે વક્તવ્ય છે તમે જોઈ લેજો, એના લિંગ એના લક્ષણો બધું આપણે તે દિવસે જાહેરાત કરેલી છે, અત્યારે રિપીટ નથી કરતો, આપણો 12 વ્રતનો મુખ્ય વિષયમાં આપણે પાછા આગા પાછા નથી, એટલે ધર્મફળની અંદર સંદેહ રાખવો અને સાધુ સાધ્વીની નિંદા કરવી એ વિચિકિત્સા છે, મિથ્યા દ્રષ્ટિની પ્રશંસા કરવી, સન્માર્ગથી વિપરીત ગામી હોય ઉન્માર્ગીઓના ગુણો વગેરેની પ્રશંસા કરો, માટે તો દ્રષ્ટાંત દેતા વખતે આપણે ધ્યાન રાખવું પડે કે એવી વ્યક્તિઓના દ્રષ્ટાંત ન દેવાઈ જાય કે જેના પાછા બીજા અનેક દૂષણો હોય। હું બિલ ગેટ્સનું દાખલા તરીકે દ્રષ્ટાંત મેં આપ્યું હતું એક દિવસ, તો એ બિલ ગેટ્સ બીજા શું શું કામ કરે છે, અત્યારે આપણે જાણીએ છીએ કે આ વેક્સિનેશન વગેરે બધી શું કેવી તકલીફો આપણને ઊભી કરી છે, ટીવી પર રોજ એના નામે આવે છે, તો હું એના એક ગુણને એવી રીતે મારે નહીં ઊંચકવો છે જેથી કરીને તમને એમ થાય કે બિલ ગેટ્સ જે કરે એ સાચું, માટે સમજણપૂર્વક કોઈની પણ અનુમોદના કરવાની કીધી છે। એક મારી ભૂલ થઈ ગઈ હતી વક્તવ્યમાં ગઈકાલે કે પરમ દિવસે બોલતી વખતે કે રસની અંદર ગોટલો નાખ્યો હોય તો મહાત્માઓ ઓરી શકે છે, અમારી બાજુમાં જ જાગૃતિબેનને ત્યાં કદાચ મારા કહેવાથી એમણે રાખ્યો હશે કે હવે વાંધો નથી, પણ મેં ક્યાંક એવું સાંભળેલું કે મહાત્માઓ એમ કહેતા હોય છે કે ભાઈ સમજો લીંબુનું પાણી હોય ને એમાં લીંબુનું બીજ રહી ગયું હોય તો તમારે એમ ના કહેવાય કે આ સચી જ છે, એ બીજ બાજુમાં રાખીને અમે પાણી બોરી શકીએ છીએ, પણ રસમાં એવું નથી, રસમાં ગોટલો હોય તો મહાત્મા ઓરતા નથી। મીછા મિત્ર માંગુ છું, ક્ષમા માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ હતી, મારા નિમિત્તે કદાચ તમને આ મહાત્માનો લાભ નહીં મળ્યો તે માટે હું ખૂબ હૃદયથી દુઃખી થયો છું અને હવે ધ્યાન રાખીને હું વાત કરીશ। ક્યાંક આવું સાંભળેલું એટલે એ જ ન્યાય મેં આમાં લગાડવાની કોશિશ કરેલી, પણ એ મારી ભૂલ હતી, હું સ્વીકાર કરું છું। તત્સંસ્તવ એટલે ઉપરયુક્ત કુમતી અને કુલિંગીઓનો પરિચય કરવો, આ બધા સમ્યક્તોના અતિચારો છે। એમાં 6 આગાર મૂકવામાં આવ્યા છે કે આટલી છૂટ મૂકવામાં આવી છે કે રાજા ભી હોગ હોય, રાજા કોઈ વાર દબાણ કરે કે તમારે આમ કરવું જ પડશે તો ન છૂટકે કરવું પડે, પણ એનું મન અંદરથી સાબુત હોય કે મારા કરવું પડી રહ્યું છે પણ મારે કરવાની ઈચ્છા નથી, ઘણા ભી હોગ હોય જનસમૂહના કારણે વિપરીત કરવું પડે એવું હોય, બલાભી હોગ હોય કોઈ ચોર આવીને કે તમારે આમ કરવું જ પડશે નહીં તો હું તમારું ખૂન કરી નાખીશ અને ન છૂટકે કરવું પડે, દેવાભિયોગ હોય કોઈ ક્ષેત્રપાલ આદિ દેવ હોય અને એના વસ્તી કંઈક વિપરીત કરવું પડે, ગુરુનો નિગ્રહ હોય એટલે માતા પિતા વડીલજનોની કોઈક આજ્ઞા હોય આગ્રહ હોય એને કરવું પડે, વૃત્તિકાંતર હોય એટલે મુશ્કેલ આજીવિકાને કારણે ઘણીવાર કરવું પડતું હોય છે, તો આ 6 આચારને બાજુમાં આગારને બાજુમાં મૂકી દેવાના, મીન્સ આટલી છૂટ રાખીને તમે સમ્યક્તો લઈ શકો છો કે ભાઈ આવી રીતે હું કરું તો મને મારા વ્રતની અંદર દોષ નહીં લાગવો જોઈએ, એ આપણે સાથે સાથે લઈ લેવાનું। હવે શ્રાવકનું સૌથી પહેલું વ્રત આ બેઝ બનાવ્યો, પાયો પહેલું વ્રત હું શરૂઆત કરું છું,
मिथ्यात्व ने तो आम एक सेकंड नी अंदर फेंकी देवानु, बस मिथ्यात्व आवशे तो अनंत अनंत संसार वधशे। ज्यां सुधी मिथ्यात्व नी हाजरी छे त्यां सुधी आपणो अनंत संसार उभो छे। બધા જીવોનું અંતિમ સ્થાન સિદ્ધશિલા છે, પણ કેટલાય ધર્મો એવા છે કે જે દેવલોકને માને છે પણ મોક્ષને નથી માનતા। તમારે તમારે પણ તમે વીર પ્રભુ કે છે તમે મહાવીર સ્વામી ભગવાનના એટલે તમે જૈન કુળમાં જન્મ પામ્યા એટલે તમે મોક્ષ થશે એવું નથી। તમારે સમજવું જોઈએ કે કયો ધર્મ સાચો છે, સંપૂર્ણ છે, સર્વાંગ છે। સમજો, અન્ય ધર્મ સંપૂર્ણ અને સર્વાંગ હોય તો યશો વિજયજી મારા સાહેબ કલિકાલ સરોગને કહે છે કે અમને સારું બતાવવા નથી, તો અમે એ ધર્મ કરશું। પણ માં તો એક જ હોય, બીજી બધી માસી હોય, ફૈબા હોય, કાકી હોય, પણ માં એક જ હોય। બધાનું અંતિમ સ્થાન સિદ્ધશિલા છે, પણ તમે શુદ્ધ ધર્મની આરાધના કરશો, સાચો ધર્મ કરશો તો મોક્ષમાં જશો, નહીં તો અનંતકાળ ભટકવું પડશે। અને અન્ય ધર્મોની આપણે નિંદા નથી કરતા, ટીકા નથી કરતા, પરંતુ મારી માં એ મારી માં છે, બસ માં એક જ હોય એ વાત કરીને આટલી વાત કરીને આગળ વધીએ છીએ। જે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત લેતો નથી એને શું થાય છે? પાંગળાપણું, કોઢિયાપણું, વિકલેન્દ્રિયપણું વગેરે હિંસાનું ફળ મળે છે। એમ જાણીને બુદ્ધિમાને નીર અપરાધી ત્રસ જીવોની જાણી જોઈને થતી હિંસાનો ત્યાગ કરો, અને સુખ દુઃખની દ્રષ્ટિએ સર્વ જીવને પોતાના સમાન ગણીને એની સાથે વ્યવહાર કરો। હું ગરમ પાણી લઈને સીધું વોશરૂમમાં નાખીશ તો અંદર અનંત જીવો છે, એ બધા જીવો મારા જેવા જ છે, એમને પણ જીવવું છે। હું એવી રીતે પાણીનો વપરાશ કરું જેથી ઓછામાં ઓછી હિંસા થાય, એટલે એનું મૂળ સ્વરૂપ સમજી લો, નીર અપરાધી। બહુ જ સમજણપૂર્વક આ શબ્દો મૂક્યા છે, ત્રસ જીવોને, કારણ કે સ્થાવર જીવોની હિંસા તો આપણે રોકી નથી શકતા, હાલતા ચાલતા હોય એ બધા ત્રસ જીવો કહેવાય, જે પોતાની શક્તિથી હાલી ના ચાલી ન શકે એ સ્થાવર જીવો છે। એને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે મારવો નહીં, આ આપણો મૂળ નિયમ છે। પશુ પંખીનો શિકાર ન કરાય, નિરપરાધીને મનુષ્યને જાણી જોઈને મારી મારવાની બુદ્ધિથી સીધો એને મારીશ નહીં કે મરાવીશ નહીં, ગર્ભપાત કરીશ નહીં કે કરાવીશ નહીં। મારે બહેનોને પૂછવું છે કે ભાઈ તમે આવું પાપ કર્યું નથી ને જીવનમાં, અને ભાઈઓને પૂછવું છે કે તમે આવું પાપ કરાવ્યું નથી ને તમારા ઘરવાળાઓ પાસે? અત્યારે આપણો દીકરો મોટો થઈ જાય અને જરાક એને કંઈ થાય તો બૂમાબૂમ કરી દઈએ છીએ, તો પેટમાં હોય ત્યારે એને મારી શકાય છે? જોયો માતા પિતાનો આપણા પર કેટલો ઉપકાર છે કે એમણે આપણા માટે આવું કંઈ ન કરાવ્યું। પણ બીજા ઘણા ફોટાઓ આપણે મૂકી શકીએ છીએ ને, તો બીજા અન્ય ધર્મના હવે આચાર દિનકર ગ્રંથ આદિમાં તો આવ્યું છે કે ભાઈ પેલા એક 108 વર્ષ પહેલાં ભાવનગરના એક કોઈ પંડિતજીએ પત્ર મૂક્યું હતું કે તમે શું કામ અન્ય મિથ્યા દેવદેવીઓને બોલાવીને તમારી લગ્નવિધિ કરો છો, તમારી પાસે આટલા બધા સમયદ્રષ્ટિ દેવદેવીઓ છે, આપણે બધા મહાત્માઓને બેસીને એમની પાસે માર્ગદર્શન લેવું જોઈએ। અનેક મહાત્મા માર્ગદર્શન આપે છે કે આચાર્ય દિનકરના ગ્રંથ પ્રમાણે જે જૈન વિધિ લગ્નવિધિ લુપ્ત થઈ ગઈ છે એને બધાએ ભેગા થઈને પુનઃ પ્રતિષ્ઠિત કરવી જોઈએ। અલબત્ત જૈનો એ લગ્ન ન કરાવે, બ્રાહ્મણ પંડિતો કે આપણા પૂજારી વગેરે એને તૈયાર કરવા જોઈએ, તો અન્ય ધર્મના દેવદેવીને બોલાવવાની આપણને જરૂર ન પડે। અને શ્રાવક સવા વસાની દયાથી વધારે પાળી જ નથી શકતો, આમય તે મેક્સિમમ આપણે કેટલી પાળી શકીએ, બધું ટોચના નિયમો લઈએ તો પણ 6.25%, કેમ કે આપણે અવિરતીમાં છીએ, વિરતીમાં નથી, એના માટે સામાયિક કરવી પડે ને દીક્ષા લેવી પડે, જો 100% પ્રાણો જીવોની રક્ષા કરવી હોય તો। ગર્ભપાત કરતી વખતે એ જીવને બિચારાને કેટલી વેદના થાય છે, એવા ઇન્જેક્શનો આવે, એવા કેમિકલો ત્યાં અંદરે મુરઝાય, એક બિંદુ આવે ને ત્યારથી જીવ આવી જાય છે। આ લોકો નાટક કરી 3-4 મહિના સુધી વાંધો નથી, ઈંડામાં પણ વાંધો નથી, ઈંડા તો નોન વેજીટેરિયન કહેવાય એવો બધો પ્રચાર કરે છે,
130 ઈંડા પર કેપિટા કન્ઝપ્શન એ લોકોને કરવાનું છે. અત્યારે 28 છે પર કેપિટા કન્ઝપ્શન પર એનમ, એ 130 સુધી લઈ જવું છે. એટલે આવા ગતકડાઓ કરે છે, પણ આપણે આપણા પેટના બાળકોને મારી ન શકાય. ચાહે કુછ બી હો જાવે, કંઈ પણ થાય, આવું ભયંકર પાપ જિંદગીમાં ક્યારે પણ નહીં કરવું. આ પંચેન્દ્રની સિદ્ધિ હિંસા છે. અને પાછું આપણું પોતાનું બાળક હોય એને કેવી રીતે મારી શકીએ આપણે? સંજોગો ગમે તેવા હોય, એ એના પુણ્યથી આવ્યો છે ને, એના પુણ્યથી બધા સારાવાના થશે, પણ એને મારી ન શકાય આપણા. અને જે લોકો એ મારી નાખે છે બાળકોને, અને પછી એને જે વેદના થાય છે, માતા અને પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. આપણે તમે વિચાર કરો ને, આપણા ઘરનું એક નાનકડું બાળક હોય કે આપણો દીકરો હોય, એને કંઈ થઈ જાય, તાવ આવે તો પણ આપણે જીરવી નથી શકતા. તો એ જ આપણે જ આપણા એના હાથે, આપણા હાથે એને મારી નાખવાનું કેમ રજા આપી શકીએ? એટલે આ નિયમમાં આવી જશે. પૂરક નિયમ એમાં એડ કરી શકાય કે હું અળગણ પાણી નહીં વાપરું. છેવટે પીવામાં તો નક્કી કરો કે હું પીવામાં અળગણ પાણી નહીં વાપરું. એમાં શું વાંધો આવે છે ભાઈ? રસ્તામાં જતા હોય તરસ લાગે તો એક નાનકડું રાખવાનું, મેં કીધું ને થેલી, એમાં ગાળીને પી લેવાનું. કુળદેવી એ તો મેં કીધું ને કે આપણા ઘરના જ વડીલ છે, હું હમણાં જ બોલી ગયો. મારા પિતાના 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 પિતા છે, તો મારા દાદાને હું પ્રણામ કરી શકું છું. સડી ગયેલા ધાન્ય, લાકડા, શાકપાન વગેરે વાપરવાની, પાણીના માટલામાં એઠું આમ સીધો ગ્લાસ નહીં બોલવાનો, ત્યાં એક ડોયો રાખવાનો. અને એક તમે રૂમાલ રાખી દો એક તમારા પાણીહારા પાસે. આજે તો પાણીહારું જ રહ્યું નથી. એટલે જેવું પાણી પી લો એટલે એ ગ્લાસને લૂંચી નાખવાનું. આટલું કરશો તો અસંખ્ય બેન્દ્ર જીવન આપણે બચાવી શકશું. લોન, લીલા ઘાસ, પાણી વગર ઉપર ચાલવું નહીં. રસ્તે ચાલતા ઝાડ પાન વગેરે તોડવાની, આપણે ટેવો છે, હાલતા ચાલતા એક વૃક્ષા તરત આમ પાન તોડી નાખીએ. આ સહજ કર્મ મળ છે, એટલે કે આત્માને પાપ કરવાની પડી ગયેલી ટેવ છે. આમ બેઠા સુધી આમ પગ હલાવ્યા કરશું, કંઈ કામ નહીં હોય તો કેટલા જીવો આમ આમ થાય, કેટલા જીવોને ત્રાસ પહોંચે સ્થાવરજી જીવોને. અને કીડી મકોડા વગેરે કદાચ આવી જાય, જોયા વગેરે આમ આમ કરતા હોય તો ખબર પણ ન પડે. મોટી પર્વતીથી એ કપડાં પણ ન ધોવે. અમે લોકો જ્યારે પર્યુષણ કરાવવા બહારગામ જઈએ તો અમારા શ્રાવિકા એ 17 દિવસ રહ્યા, 17 જોડી અલગ કરી આપે. કેમ? ત્યાં પાણી ધોવાય તો એ અળગણ પાણીમાં ધોવાય ને. આપણે ઇસ્ત્રી કરીએ તો પાણી કયું નાખે પેલો ઉપર, બહાર કરાવીએ ને ઇસ્ત્રી બધા કપડાં, અળગણ પાણી પછી એના પર ગરમ ગરમ પેલી ઇસ્ત્રી લગાડે. એટલે સભા વસા, એક વસા એટલે 5% છે, તો સભા વસા એટલે 6.25% થાય. આપણું જીવન જ એવું છે શ્રાવક તરીકેનું, કે આમ ઉપરથી નીચે નીચે આવતા જઈએ તો છેલ્લે મેક્સિમમ કેટલી પાડી શકીએ? તો કે 6.25%થી વધારે જીવ દયા ન પાડી શકાય આપણાથી. મહાત્માઓ 100% પાડે એની અપેક્ષા આ વાત છે. દાખલા તરીકે કરણ કરાવવાને અનુમોદન, આપણે જ્યારે ગરમી બંધ ઉચેરીએ ત્યારે 6 ભાંગાથી લઈએ છીએ, અને એ લોકો અનુમોદનાનું પણ પચકાણ લઈએ છીએ. કરણ કરાવણ અનુમોદન અને મનથી વચનથી ને કાયાથી, 3×3 એટલે 9 પ્રકારે એ લોકો કરે છે, પચકાણ લે છે. જ્યારે આપણે એ નથી લઈ શકતા, કારણ કે આપણી અનુમોદના તો ચાલુ છે, આપણે અહીંયા બેઠા હોય અને બેંકમાં ઇન્ટરેસ્ટ આપણું ચાલતું હોય ફિક્સ ડિપોઝિટ ઉપર, એટલે અનુમોદનાનું પાપ તો આપણું ચાલુ જ છે. શ્રાવકને છે ને સળગતા ગોળા જેવો કીધો છે. સળગતો ગોળો જ્યાં જાય ત્યાં શું કરે? સંહાર કરતો જાય ને બધાનો. એટલે એને આ નિયમમાં આવવાની જરૂર છે. સંવાસાનુમતિ શ્રાવક એટલે મીન્સ જે કાયમ ઔષધમાં હોય, આંબેલ કરતો હોય, પોતે ગરમ રોટલી આપો એમ પણ ન બોલતો હોય, મૌનપૂર્વક જે આંબેલમાં આવે વાપરી લેતો હોય, તો એની પણ મેક્સિમમ દયા કેટલી? એટલે તો સાધુ ધર્મની આટલી મહત્તા છે. પણ એ શ્રાવક ધર્મની અંદર જો આપણે આ વ્રત વગરના હશું તો હજી નીચે ચાલ્યા જશું. 1/12 વ્રત ન લીધા હોય ને 14 નિયમમાં ના આવે એટલે આપણે અનંત અનંત ભવ વધારી શકીએ છીએ આરામથી. મોટી પર્વતી તે કપડાં આદિ ધોઈશ નહીં, લોટ વગેરે દળાવીશ નહીં, અનાજ કઠોર અને માથાના વાળ સાફ કર્યા પછી જે ધનેડા જૂ લીક નીકળે તે સીધી બહાર નહીં ફેંકી દેવાની. એની યોનિ કઈ છે? આપણા ઘરની અંદર પેલા આવા નાના નાના કાણા રાખતા હતા, કેમ કે વાળ જે ઘાસકાની અંદર આવે એ વાળને ત્યાં મૂકી રાખે,
અને જૂ લીક વગેરે આવે તો બહાર ન ફેંકે, એ વાળની અંદર જ મૂકે એને, એટલે એ મરી ન જાય. એ એની યોની છે. જેમ ચોખામાંથી ધનેડું નીકળ્યું એ ધનેડું ફેંકી નહીં દેવાનું, પહેલાં થોડા ચોખા લેવાના, એની અંદર એ ધનેડાને મૂકવાનું, અને ચોખા સાથે એ ધનેડાને ગરમી હોય ત્યાં નહીં પટાવવાનું, ઉપરથી નીચે નહીં નાખવાનું. પાણી ગળ્યા બાદ સંખારાને સૂકવીશ નહીં, નીચોવીશ નહીં. હું કહું છું કે તમે નીચવો ને કપડા, આમ એકદમ જોરથી આપણે નીચવીએ તો બધા જીવોનું શું થાય? થોડું ઓછું નીચવો ને કંઈ ફરક નહીં પડે, પણ જીવોને બચાવો ને ગમે તેમ કરીને. 5, 10, 12 પર્વતી તે લીલોત્રી ફળાદીનો ત્યાગ કરીશ, તેમજ પર્વતી તે ધૂપ નહીં કરાવું. મચ્છર માંકડ કીડી આદિને મારવા માટે જંતુનાશક દવાઓ જૈનના ઘરની અંદર, અને વાંદા મારવાની દવા હોય ભાઈ, અને એસિડ આપણે બધા નાખીએ છીએ બાથરૂમની અંદર. ભગવાને પૃથ્વી પાણી વગેરેમાં પણ આનું ધ્યેય શું છે? આ પહેલા પ્રાણાતિપાત વિરમણનું કે શ્રદ્ધાપૂર્વક સૌ જીવો ઉપર કરુણા કરીને અપરાધીનું પણ ખરાબ નથી ચિંતવાનું. જેટલું હિંસાથી બચાય એટલું બચવાનું છે. સત્યવ્રત વગેરેમાં પણ અહિંસાની વાડ હોવાથી મુખ્ય અહિંસા પાલને મેઇન છે. બાકીના બધાની અંદર તમને અહિંસા કેવી રીતે આવે આપણે ગુરુ ભગવાન તો ઘટાવી આપે છે આપણને. ખાલી વ્યાપારમાં કે ઘરકામમાં કે આરંભ સમારંભમાં કે ઔષધિ આદિ પ્રયોગોમાં શરીર આદિને કારણે કંઈ હિંસા કરવી પડે તો એની જઈને આપણે રાખીને આ વ્રત નિયમ લઈ શકીએ છીએ. હવે એમાં અતિચારો કયા આવે છે? વધ બંધ છબીચ્છેદ અને ભાત પાણીનો વિચ્છેદ, એટલે કે ક્રોધ કરીને કૂતરા ગાય ઘોડા પ્રમુખ જાનવરો નિર્દયતાથી મારવા, એમાં અતિચાર લાગે છે. માણસ ગાય બળદ પ્રમુખ જાનવરોને ગાઢ બંધનથી બાંધી દેવા એ બંધ કહેવાય. માણસ પશુ વગેરેના નાક પૂંછ શરીરના ભાગ કાપવા એને છબીચ્છેદ કહેવાય. અને મનુષ્ય બળદ આદિના આહાર પાણીનો નિષેધ કરવો એ ભાત પાણીનો, આ 5 એના મુખ્ય અતિચાર છે. ઘણા લોકો પેલા બે પેલા ઉંદરોની અને પૂંછડી બાંધી દેતા હોય છે, કુકડાઓને ચાંચ ઉપર પેલું કરીને સામસામાં ઝઘડાવતા હોય છે, પત્રી વગેરે બેડ વગેરે મૂકીને, એટલે સામેવાળો ઘાયલ થતો, જેમ ચાંચમાં તેમ સામેનો ઘાયલ થતો જાય. એવા બધા સોસ વગેરે હોય આપણાથી જોવાય નહીં. સર્કસ વગેરે આપણે જોવા જઈએ છીએ તેમાં પ્રાણીઓને કેટલું મારતા હોય છે, કેટલી ટ્રેનિંગ આપે ત્યારે એ લોકો આવું કરતા હોય છે. ડરથી એમને ત્યાં લૂઝ મોશન થઈ જતા હોય છે, પેશાબ થઈ જતો હોય છે, અને જ્યારે આપણે જોવા જઈએ છીએ બધું પાપ આપણે બાંધીએ છીએ. સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત, કોઈના પર ખોટું આળ ન ચડાવવું, કોઈની ગંભીર વાત બહાર જાહેર ન કરી દેવી. આનાથી જો તમે ન પાડો મૃષાવાદ વિરમણ વ્રત તો બોબડાપણું, તોતડાપણું, મૂંગાપણું અને મોઢાના અનેક રોગો, આ બધું અસત્ય બોલવાનું ફળ છે. કોઈના જીવ બચાવવા હેતુ સિવાય દુષ્ટ વિવક્ષાથી પેટમાં પાપ રાખીને 5 મોટા જૂઠા બોલવા નહીં. કેમ? આ 5 પ્રકારના જૂઠા ન બોલવા. કન્યા સંબંધી સગપણ વગેરેમાં એને કંઈ રોગ હોય અને આપણે પરણાવી દઈએ, કહીએ નહીં સામેવાળાને. બે પગવાળા દરેક મનુષ્ય અને પશુ પંખી સંબંધી વ્યવહારમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક જૂઠું બોલીએ, એનું એન્ગેજમેન્ટ તૂટી ગયું, હવે સામેવાળાને કહીએ નહીં, પછી એમને ખબર પડે બહારથી, એટલે તમારું નવું એન્ગેજમેન્ટ પણ તૂટી જાય કે તમે પહેલાં કેમ આટલું છુપાવ્યું હતું. ગાય પશુ વગેરે ઉપલક્ષથી દરેક 4 પગવાળા પ્રાણીના સંબંધમાં પણ એના દૂધ વગેરે વિષયમાં વધારે ખોટું કે નાના 32 લિટર દૂધ આપે છે, આપતી હોય 100 લિટર, એટલે ગવાલિક અંગેનું. પછી ભૂમ્યાલિક એટલે ભૂમિ ખેતર મકાન દુકાન ઉપલક્ષણથી આપણા સ્થાવર વૃક્ષ દરેક વસ્તુ સંબંધી જૂઠું બોલવું નહીં. પારકી તાપણ ઓળખવા માટે જૂઠું બોલવું નહીં, ખબર નહીં કે આ તમારા છે કે નહીં. હા, પંડિતવર્ય આમનું આવે છે ચંપકભાઈનું રોજ 8:30-9:30 યુટ્યુબ ઉપર ડેઇલી આવે છે. અહીંયા પણ મેં એમને આવવાનું વિનંતી કરી છે. ખોટી સાખ ના આપવી, લુચ્ચાઈ કે ખોટાઈથી
खोटी साक्षी ना पुरावी ने कोई नी गुप्त बात होय रजू न करी देवी। अपने ज्यादा शास्त्र में एक दृष्टांत आवे जे के विजय शेठ अने एनी गोश्री नामनी पत्नी हती। ए लग्न करे जे पहेलाना जमानामां कई बोली सकातुं नहीं, पण पेली गोश्री ने आ विजय शेठ गमता नथी। એટલે કે હવે આનાથી છુટકારો કેવી રીતે લેવો? કોઈની સાથે અફેર વગેરે હશે એટલે ચાલીને જતા હતા લગ્ન કરીને, ને રસ્તામાં એને એમ થયું કે આનો કાંટો કાઢી નાખું તો જ કે હું મારી રીતે જીવન જીવી શકું। એટલે કે બહુ તરસ લાગી છે, બહુ તરસ લાગી છે। સૂતો હોય ને માણસને જગાડી શકાય, પણ જાગતાને ન જગાડી શકાય। પાણીનો સંખારા માટે મેં કીધેલું ને એક ડોલ રાખવાની, એની અંદર એ પાણીનો સંખારો આપણે મૂકી દેવાનો, એવી જગ્યાએ પછી પલટાવી દેવાનો જેથી એ જીવોની હિંસા ન થાય। એટલે આવતી વખતે એને કે જો પાણી લેવા ગયા પાણી, એટલે પેલી બીજા રસ્તેથી ઝડપથી એની પાછળ પહોંચી ગયેલા, આમ કૂવામાં જોતા હતા, એને પાછળથી પગ પકડીને નાખ્યા એના પતિની અંદર। હજી તો લગ્ન કર્યા છે, લગ્નનો વેશ છે, હાથમાં મીંડોળ છે, પોતાનું ઘરચોળું પહેર્યું છે, પોતે ઘરે પિયર વહી ગઈ। ઘરવાળાએ પૂછ્યું કેમ એલા પાછી આવી, તો કે બહાર અપશુકન થયા એટલે મારા પતિએ ના પાડી। હવે પુણ્યશાળીની કેવી સ્થિતિ હોય કે જેવો અંદર પડ્યો પેલો તો ત્યાં વૃક્ષ ઉગી ગયેલું, એ વૃક્ષની ડાળી એના હાથમાં આવી ગઈ। પુણ્ય હોય તો ગમે ત્યાં માણસ બચી શકે છે। રાહુલ કપૂર જૈનનું રાખવાનું હતું, પણ એ ગયા રવિવારે કંઈ સેટ નથી થયું કોઈ કારણસર। એડમિન ટીમ બધા વક્તવ્યો વક્તાઓ એ લોકો નક્કી કરે છે, એટલે એ લોકો નક્કી કરશે એમની રીતે। આ તો ઉપર આવી ગયો ધીમે ધીમે બહાર, અને પછી એ પણ પોતાના ઘરે આવ્યો, ઘરે પૂછ્યું કે તું તો લગ્ન કરવા ગયો તો લઈ ના આવ્યો કે? તો કે ના, અપશુકન થયા એટલે ન લાવ્યો, ઘણો સમય નીકળી ગયો। પછી બધા કે હવે તારી પત્નીને લઈ આવો, એમને એમ શું આમ ઘરમાં રહે છે કે? એટલે એવા ગયો પોતાના સસરાના ગામે। સાચું કહેજો, આપણી સાથે આવું બન્યું હોય તો ઘરે જઈને પહેલી કમ્પ્લેન એના મા બાપને શું કરીએ કે તમારી દીકરીને કંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં, આવી રીતે મને કૂવામાં ફેંકી, આવી અક્ષર બોલતો નથી ગંભીરતાથી। પેલી ગભરાય છે કે હમણાં મારો ભાંડો ફોડી નાખશે, કંઈ બોલતી નથી, આ પણ કાંઈ બોલતો નથી, અને મજેથી બંને જણા ધીમે ધીમે આવે છે પાછા। એ જ રસ્તો આવ્યો, એ જ કૂવો આવ્યો, તો સંભળાવ્યું નહીં આપણે તો, જો કોઈક માણસની ભૂલ થાય કે હોય કે ન હોય સંભળાવ્યા વગર રહી નહીં, લાગ આવે એટલી વાર બસ સામેવાળાને કેમ તોડી પાડવો, પછી ભલે ઘરની પોતાની પત્ની ન હોય, પોતાનો પતિ ન હોય, આપણે રાહ જોઈને બેઠા હોય કે એની ભૂલ ક્યારે થાય બસ। અને હિસાબ જૂનો ચૂકવી દે કે તે દિવસે એને આમને આમ સંભળાવ ને હવે એને આમ સંભળાવી દો। એક અક્ષર બોલતો નથી, એની પત્નીની આંખમાં હાંસુ આવી ગયા કે કેવો આ મહાન માણસ, કે મેં આને કૂવામાં નાખી દીધો, મને વળતો નથી, કૂવા આવે તો આમ નતર ઈશારો કરે કે જો ઓલો કૂવા આવે, જરાક હસે એની સામે, કાંઈ બોલ્યો નહીં એક અક્ષર। અને ઘરે આવે છે, શાંતિથી રહે છે, હવે તો ખૂબ સેવા કરે છે, ચાર દીકરાઓ થઈ ગયા, અને પતિની એટલી બધી સેવા કરે છે કે જેની કોઈ સીમા નહીં। દીકરાઓની વહુઓ પતિ મા બાપની ખૂબ સેવા કરે છે, એક વખત આમ તડકો આવતો હતો, પતિ જમતા હતા તો એને જરાક આમ પેલું પડદો કરીને પંખો નાખવા માંડે છે, તો પતિ ત્યારે મૂછમાં હસે છે। કેટલા વર્ષો પહેલાંનો પેલો પ્રસંગ યાદ આવી ગયો, ક્યાં એક સમય હતો કે જ્યારે આરે મને, અને અત્યારે જો કેટલી સેવા કરે છે, દીકરાની વહુ જોઈ ગઈ। સસરા સાથે બાપની જેમ બહુ લાગણીથી વાત કરે, પ્રેમ કરે, પિતા જેમ પોતાના સગા બાપા છે એવી રીતે એને સાચવે, એને પૂછે પપ્પા તમે તો હસ્યા હતા કે? 50 વર્ષ પહેલાંની વાત, 60 વર્ષ પહેલાંની, 40-50 વર્ષ પહેલાંની, બધી પેટમાં ધરબી રાખેલી, પણ પેલો પ્રેમ હતો એ કે તારું કોઈ કહેવાનું નહીં કે કહી દીધું કે હવે તો શું ઘણા વર્ષો વીતી ગયા ને હવે કહેવા માંડો ને, કોઈના ગુપ્ત રહસ્યો જાણતા હોય તો જિંદગીમાં કોઈ દિવસ બોલવું નહીં,
કોઈકની ગુપ્ત વાત આપણને ખબર હોય ને આપણે બોલી જઈએ તો, અને કહી દીધું કે તારા સાસુ છે ને એકવાર મને આવી રીતે નાખી દીધો લગ્નને દિવસે પહેલો દિવસ, સદનસીબે નસીબે હું બચી ગયો, પણ જો અત્યારે કેવું કરે છે. બસ એ જે બે વાત કરતા હતા એ સાસુ સાંભળી ગઈ, અરે રે બાપ રે બાપ આટલા વર્ષે મારો ભાંડો ફૂટ્યો, ગઈ પોતાના રૂમમાં ઉપર એને આપઘાત કરી લીધો. આ દીકરાની બહુ ગર્ભવતી છે, પોતાના રૂમમાં જતી હતી, જોયું સાસુરામાં નજર કરી તો લટકી ગયેલા હતા. બધું સમજી ગઈ કે અમારા બેની વાત હતી એ સાંભળી, આમને સાંભળી લીધી લાગી કે હું જ દોષી છું, એ પોતે પોતાના રૂમમાં લટકી ગઈ. પિતા જોયે છે કેમ બે દેખાતા નથી, પોતે ગયા ઉપર, જોયું આ બધું દ્રશ્ય, પોતે પણ ઉપર ચડી ગયા. પછી દીકરો જોવા આવે છે, શું થાય, એક નાનકડું રહસ્ય બહાર ખોલી દીધું, ચાર પાંચ આત્માઓ બધા મહાત્મા પાસે જઈને બાકીના બધા દીકરાઓ પ્રાયશ્ચિત લે છે, બધાનું પછી આગળ કલ્યાણ થાય છે. પણ એક નાનકડું રહસ્ય આ મુસાવાદ વગેરેના વ્રતની અંદર આવે છે કે પાગલ બની જવાનું, આમ બહેરા બની જવાનું. કોઈ કહે હરણ ક્યાં ગયું, મને ખબર નથી, ગાંડા કાઢવાના, આવું બધું શાસ્ત્રમાં લખ્યું છે, આવી આપણે સૂચના કરેલી છે, કોઈને પણ દુઃખ પહોંચે એવું નહીં કરવાનું. સુદર્શન શ્રેષ્ઠી બહુ સદવ્રતના મહિમામાં આપણે સાંભળ્યું છે, કપિલ અને કપિલાનું, રાજા એના કપિલા એની રાણી એના રૂપના વખાણ કરેલ કે સુદર્શન મારો મિત્ર એના જેવું કંઈ રૂપ નહીં, અને બહારગામ ગયા ત્યારે એને બોલાવે છે કે તમારા મિત્રને તમારું કામ છે કે ક્યાં છે, અહીંયા છે અહીંયા છે અહીંયા છે, અંદર લઈ જાય પછી બહારનું બંધ કરી દે છે. પછી કે તમે મારી સાથે સંસારના સુખ ભોગવો, એટલે કે હું તો નપુંસંગ છું, હવે આ ખોટું બોલ્યા ને ત્યાં, પણ એ ખોટું બોલ્યા એ ખોટું બોલવા સ્વરૂપે નથી, ઉપરથી પુણ્ય બાંધ્યું તો ધૂતકારો કરીને કાઢી મૂકે છે કે ગેટ આઉટ ફ્રોમ હિયર, ભાગ અહીંથી. એટલો એને એના પ્રત્યેનો આકર્ષણ હતું ને એને થયું કરે આ તો નપુંસક છે, આની સાથે હું ક્યાં સંસારમાં સુખ ભોગવી શકીશ, કાઢી મૂક્યા. ને પછી એકવાર ઝરોખામાં બેઠા હતા તો બગીની અંદર એની પત્ની છોકરાઓ સાથે કોઈને પૂછ્યું કે આ કોણ છે, તો કે આ પેલો સુદર્શન શેઠ છે, કે બાજુમાં મનોરમા એમની પત્ની છે, અને છોકરાઓ કે છોકરા બધા એના જ છે, કે શું વાત કરો છો, કે હવે દાસીને ઈશારો કર્યો કે હવે આને છોડવો નથી, કે સાહેબ પણ એવો પક્કો શ્રાવક છે ને, એ જિંદગીમાં કોઈ દિવસ ક્યાંય પડલે એવો નથી, અને કૌમુદી મહોત્સવ થાય છે એટલે બધા પુરુષોએ ત્યારે બાર વયા જવાનું, આમણે રાજાની રજા લઈને પૌષત કર્યો, એ પૌષત કરે ત્યારે ઉપાડવા સહેલા છે, મુસ્કેટાટ બાંધીને લઈ આવે છે બધી દાસીઓ. અને પેલો જે અંગરક્ષક હતો એને કીધું કે ભાઈ અહીંયા અત્યારે કંઈક સાધના કરવાની છે, એટલે મૂર્તિને લઈને આવ્યા છે, એના ઉપર બધું ઓઢાડી દીધેલું. પણ એ અંગરક્ષકને જરા ડાઉટ ગયો, એટલે એને રાજાને કીધું કે રાણીના મહેલમાં કંઈક ગડબડ થઈ છે, કોઈ કામ મને લાગે છે કે કોઈક આવ્યું હોય એવું લાગે છે, રાણીનો હુકમ હતો એટલે હું કંઈ બોલ્યો નહીં. અને આ રાણી પેલાને સુદર્શન શ્રેષ્ઠીને કહે છે કે હવે તમને છોડીશ નહીં, તે દિવસે તો તમે છૂટી ગયા હતા, આ તો નિયમ હોય એટલે કોઈ દિવસ એમાંથી ફેરફાર થાય નહીં. રાજાએ બધું કાણામાંથી જોઈ લીધું કે સામે શું ચાલે છે, કે પેલી ના પાડે કે તું તમે મને વશ નહીં થાવ તો હું કપડાં ફાડીને તમારા પર ઇલ્ઝામ નાખીશ, અને ખરેખર કપડાં ફાડી નાખ્યા, પેલો વશ નહીં થયો. હવે અંગરક્ષકોએ પકડી લીધા, એના પર કામ ચલાવ્યું. રાજા કે તમે જે હોય સાચું કહી દો, કારણ કે ત્યાં તો ચોપડે પ્રૂફ ઊભું થવું જોઈએ. એટલું પણ બોલે અને એનું એની ગુણિયલતા આવી કે આખા ગામમાં કોઈ માને નહીં કે સુદર્શને આવું કર્યું છે. રાજા કે આનો તો નિર્ણય તત્કાળ લેવો પડે. પંચે કીધું કે હમણાં જ ફાંસીની સજા આપો, પણ કે જો એમને ફાંસીની સજા આપી દે તો રાજાને રાજ્યપદ પરથી નીચે ઉતરી જવું પડે, એટલી એની પ્રશંસા પામેલો માણસ હતો, એટલી એની લોકપ્રિયતા હતી. એટલે રાજાએ ઢંઢેરો પીટાવ્યો પડ્યો કે ભાઈ અમે ઘણું પૂછ્યું પણ આ સુદર્શન શ્રેષ્ઠી બોલતા નથી, એ જો બોલે તો રાજા રાણીને મારી નાખે, કે કોઈના જીવનો વધ થાય એવું સાચું પણ નહીં બોલવાનું. અને સૂરી પર ચડાવે છે, અધિષ્ઠાય તેવો જાગૃત થાય છે અને સૂરી સિંહાસનમાં પરિવર્તિત. મનોરમાએ સાંભળી આ જાહેરાત એટલે ત્યારે ત્યારે કૌશક ધ્યાને ઊભી રહી ગઈ કે મારા પતિ એ કે બને જ નહીં, સીઝરની પત્ની એટલે શંકાતી પર
રાજા આવો આરોપ મૂકે છે છતાં એની પત્નીને પોતાના પતિમાં વિશ્વાસ કેવો હશે કે મારા પતિ આવા હોય જ નહીં, આવું કરે જ નહીં. અને ચારેય આહારનો ત્યાગ કરીને કૌશક ધ્યાનમાં બેસી ગયા. દેવલોકના દેવોનું સિંહાસન ધ્રુજી ઉઠ્યું ને નીચે આવીને એમનો જીવ બચાવે છે. પાછા એ બચ્યા પછી રાણીને છોડાવે છે. જોવાની વાત એ છે કે તમે આ રાણીને મારતા નહીં. બસ કોઈને મોટું નુકસાન થાય તેવું જૂઠું બોલવું નહીં, ખોટી સલાહ ઠગાઈ વિશ્વાસઘાત કઈ વચનો બોલવા નહીં. મેં કહ્યું એમ કોઈની ગુપ્ત વાત ના કહેવી, ખોટો આક્ષેપ ન કરવો, ધર્મનો અંતરાય થાય તેવી સલાહ ન આપવી. આપણે તો ઘણા કે ભાઈ શું કામ કરીએ, તું આ ફેક્ટરી નાખ, ભાઈ ફેક્ટરીમાં જેટલા પાપ લાગે બધા આપણા. બે નંબરના ચોપડા ના લખવા, અમારા માટે લખ્યું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માસે લખાવવા નહીં. અમે લોકો આ ધંધો કરીએ છીએ એટલે અમારા માટે જ લખ્યું છે. જાણે ખોટા સહી સિક્કા દસ્તાવેજ બનાવટ ઓડિટ રિપોર્ટ અમે ખોટા સાઈન કરીએ, બધું પાપ અમને લાગી રહ્યું છે. પૂરક નિયમો એક્સ્ટ્રા નિયમો કઈ રાખ કરી શકાય ના કે ધર્મના સોગંદ કોઈ દિવસ ખાવા નહીં. મારા ધર્મના સમ આદિશ્વર ભગવાનના સોગંદ મેં આવું નથી કર્યું. ભગવાનના સોગંદ કોઈ દિવસ ખવાય નહીં, ધર્મના સોગંદ કોઈ દિવસ ખવાય નહીં. મૂળથી જ ના હોય તેવું ખોટું અને હરડતું જૂઠું બોલવું નહીં. પર પીડાકર વચન સત્ય હોય તો પણ હાસી કે આક્રોશ વગેરેથી ન બોલાય તેનો ઉપયોગ રાખો. ધર્મના વિષયમાં કે સિદ્ધાંતની વાતમાં ન જાણતા હોય તો મૌન રાખવું છે. પણ આપણું ડાપણ નહીં ઓળવાનું કે હવે એ જમાનામાં જુદું હતું, અત્યારે કેવી રીતે આ શક્ય બને. અસત્યનું પ્રતિપાદન કરવું નહીં. હું આમ માનું છું, મને તો એમ લાગે છે કે આ ધર્મ, બસ આપણે આટલું કરીએ એમ આવી ગયું. અને બોલીએ નહીં તો મનમાં તો માનીએ કે હું જે કરું છું બરાબર છે. ભગવાને જે બધું કીધું કે અત્યારે થોડી શક્ય છે, કદાચ આપણાથી પળાય નહીં તો ચાલશે. પણ પ્રભુએ કહ્યું તે 100% સાચું છે. આ તો રોજ ગોખવાનું છે. હવે એમાં જૈણા આવે છે કે આટલી આટલા એક્સેપ્શન છે, અપવાદ છે. અજાણપણે બોલાઈ જાય, પરાધીનતાથી બોલાઈ જાય, આજીવિકા સંબંધી હોય, ચાડી ચુગલા કરનારથી ઘર, કોઈ ચાડી ચુગલી કરનાર હોય ને અજાણતા બોલી જવું પડે, ઘર પ્રસંગ આદિને કારણે, સ્વ પર રક્ષણના હેતુથી જૂઠું બોલાય તથા માલિકીના અભાવે થાપણનો સદુપયોગ કરવાથી જે કંઈ ખોટું બોલાય એની યોગ્ય જૈણા છે. આનો ધ્યેય શું છે? તો કે ક્રોધ લોભ ભય વગેરેથી પણ જૂઠું ન બોલવાનું ધ્યેય રાખવું છે. પ્રિય બોલવું જોઈએ, હિતકર બોલવું જોઈએ, સત્ય બોલવું જોઈએ. અલ્પ વચન પણ પ્રયોજન હોય તો સમજી વિચારીને બોલવું જોઈએ, અન્યથા દ્રવ્ય કે ભાવથી મૌન કેળવવું જોઈએ. બાહ્ય વસ્તુમાં જેમ ઓછું બોલાય તેમ સત્યની વધારે રક્ષા થાય. એક મહાત્માએ નિયમ લીધેલો, દીક્ષા લીધી કે હું 12.5 વર્ષ સુધી મૌન પાળીશ. કેમ કે ઘણા કાયાનો ઉપવાસ કરે છે, હું વચનનો ઉપવાસ કરીશ. ભગવાન 12.5 વર્ષ સુધી મૌન રહ્યા હતા, હું પણ 12.5 વર્ષ મૌન લઈશ. પ્રિયંકર બોલવું જોઈએ. એક રાજાનો પેલો જ્યોતિષીએ જોશ જોયો કે એ કે મને સ્વપ્ન આવ્યું કે 32 દાંત મારા તૂટી ગયા. મેં ગઈકાલે જ વાત કરેલી ને, તો બધા જ્યોતિષ કે તમે 7 દિવસમાં મૃત્યુ પામશો, બધાને ફાંસી. એક જ્યોતિષ આવ્યો કે સાહેબ તમે તો એટલા નસીબદાર છો કે તમારા ઘરના કોઈ માણસનું મોત તમારે નહીં જોવું પડે. એક રાજા આંખે કાણો હતો, બધાને ચિત્રકારને કે તમે ચિત્ર બનાવો, તો બધા કેવું બનાવે, જેવું હોય એવું જ બનાવે ને. એક આવ્યો માણસ હોશિયાર, એને આમ બાણ મારતું ચિત્ર બનાવ્યું, એમાં એક આંખ બંધ આવે. રાજાને એ ચિત્ર ગમી ગયું. એટલે લીંબુ નહીં પણ લેમોનેડ, એટલે કે લીંબુના રસમાં સાકર નાખીને આપો, એવું મીઠું મિષ્ટ વાત કરો એમ. એમાં અતિચાર પણ આવે છે કે સહસાકરે બોલાય કે વિના વિચારે ઉતાવળા થઈને કોઈના ઉપર આ ચોર છે. હમણાં તો આ લિંચિંગનું ચાલે છે ને, પેલા બે અજૈન બીજા પેલા જઈને અત્યારે સાધુઓ છે સ્વામિનારાયણના, એના કોઈ હિન્દુ સાધુ હતા કાંદીવલીના અખાડાના, ચોર છે એમ સમજીને બહુ જ ભયંકર રીતે એમના પર જબરજસ્ત કેવું કર્મનો ઉદય હશે. ક્યાં પાલઘર ને ક્યાં કાંદીવલી ને કઈ જગ્યા જંગલમાં લાકડીઓના માર માર મારીને. એટલે તો કહું છું કે આપણે બહુ સમજણપૂર્વક કર્મ કરતી વખતે ધ્યાન રાખજો. બંધ સમયે ચિત્ત ચેતીએ રે ઉદેશો સંતાપ સરુણા.
કર્મનો ઉદય આવશે ત્યારે આપણને કોઈ રોકી નહીં શકે, આપણું કોઈ રક્ષણ કરવા ત્યારે નહીં આવે. કરતી વખતે ધ્યાન રાખી દે કે કર્મ બાંધતી વખતે આપણે જો સમજી જઈએ તો પછી ઉદય વખતે આપણા હાથમાં આંસુ નહીં આવે. રહસ્ય ભાષણ, કોઈની ગુપ્ત વાત જાહેરમાં કરી દેવી, વિશ્વસ્ત મંત્રભેદ, પોતાની સ્ત્રી ઉપર વિશ્વાસુને કરેલી વાત પ્રગટ કરવી, તે આપણા ફ્રેન્ડે કહ્યું તમે કોઈને કહેતા નહીં અને આપણે ઘરવાળાને કહી દઈએ, મૃષા ઉપદેશ એટલે ધર્મના નામે જૂઠો ઉપદેશ, ખોટી સલાહ આપવી, અજ્ઞાત મંત્ર ઔષધિ આદિ આપવા તે, અને ખોટા દસ્તાવેજ કરવા, કુમાર અધી હતી અને કુણાલ માટે આવે છે ને કે પિતાએ પૂછાવ્યું ક્યાં ભણે છે ત્યાં, કે કુમાર તમે આનંદમાં હશો, મજામાં હશો, અને અપર માં હતી બીજી માં કે હવે રાજા ઓરો બને નહીં, મારો દીકરો આવે એ રાજા થવો જોઈએ. એટલે કુણાલ અપર એને મીંડું કરી નાખ્યું, અંધી હતી. અને પછી આ જે સંદેશવાહક હતો જઈને ખોલ્યો એને, એ કે આમ કેમ ને પૂછ્યા, આ તો કે ભૂલ લાગે, લાવ હું રાજાને પૂછાવું, આવું હોય નહીં કે કુમારને આંધળો બનાવી નાખો, એવું તો લખે નહીં, એટલે આપતા નથી. કુણાલ કે જે આપો આપો મારા બાપાએ શું સંદેશ મોકલ્યો છે, કે ના 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 કંઈક ભૂલ લાગે છે, હું હમણાં પૂછી ના આવું, કે નહીં નહીં લાવો લાવો જલ્દી, જોયું તો લખ્યું કે હવે પિતૃભક્ત હતો ને, પૂછવાનું નહીં, આજ્ઞા કરી પતી ગયું, બે ગરમ ગરમ સળિયા મંગાવ્યા ને બંને આ થોડી નાખી પોતાની. એટલે કુણાલની પિતૃભક્તિ વખણાય છે, પણ એક મીંડું ઉપર આવી જાય શું થાય. એક માણસ કરિયાણાવાળા એની દુકાને જઈને કે મેગજીના ગંજી આપો, એટલે કે ભાઈ કરિયાણાની દુકાન છે આ, થોડી હોશિયારીની દુકાન છે, અહીંયા થોડી ગંજી મળે, કે ઉપર તો લખ્યું છે કે મેગજીના ગંજી કંપની, તો કે એ મેગજી નાગજી એની કંપની લખ્યું છે, બપર મીંડું આવી ગયું છે, કાટ લાગ્યો હોય ને એટલે ત્યાંનો કલર ઉખડી ગયો એટલે મીંડા જેવું લાગતું હતું ઉપર. એક નાનકડી પણ અશુદ્ધિ શું કરી શકે છે. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. હવે ત્રીજું વ્રત છે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, એટલે કે કોઈની પણ રજા લીધા વગર કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી, પૂછ્યા વગર કંઈ લેવું નહીં, અદત્તદાન. એનાથી શું થાય, દુર્ભાગ્ય, નોકરી, ગુલામી, અંગત છેદ, દરિદ્રતા આદિ બધા ચોરીના ફળ છે. નીતિથી નહીં આપેલી વસ્તુ લઈ લઈએ અને અદત્તાદાન, આ ચોરીનો આપણે ત્યાગ કરવો જોઈએ. ઘર વ્યવહારમાં એનું ધ્યેય શું છે, બીજી લેવડ દેવડમાં પ્રામાણિકપણું જાળવવાનું છે. ગરમ ઘી, ચોપડેલી રોટલી મળે, સાંધ્યા વગરનું વસ્ત્ર મળે, અને તેનાથી વધારે જે કંઈ આપણે ઈચ્છા રાખીએ, છ ફૂટની જગ્યા મળે, એ બધા લોભના લક્ષણ છે, એ બધા પુણ્ય શ્રાવક જેવા બને છે. સંતોષ એ ધન કહ્યું છે, સંતોષને એટલે સંતોષી નર સદા સુખી કહ્યું. સાધુ મહારાજ સાહેબની ઉત્તમ સંતોષ વૃત્તિને ધ્યાનમાં રાખીને આપણે પણ નીતિમત્તાનું ધોરણ ઊંચું જાળવીને જાળવવાનું ધ્યેય રાખવાનું છે. આના દ્વારા પારકી વસ્તુ માલિકીની ખુશી સંમતિ વિના લેવી અને પ્રગટ ચોર કહેવાય, એનાથી રાજદંડ થાય, લોક નિંદા કરે એવી ચોરી કરવી નહીં, ખાતર પાડવું, ગાંઠ છોડવી નહીં, ખિસ્સું કાતરવું નહીં, તાળું ભાંગવું નહીં, લૂંટ કરવી નહીં, કોઈની પડી ગયેલી ચીજ લેવી નહીં. સરકારની જે આ ઇન્કમટેક્સની વગેરે ચોરી આપણે કરીએ છીએ એ પણ આની અંદર આવશે. ઘણા કે આ રાજ્ય સત્તા એ રાજ્ય છે જ નહીં, તો એમાં ચોરી કરવામાં શું વાંધો. અરે એ તો આપણે કમનસીબ છે કે આપણે આપણે અત્યારે વેલફેર સ્ટેટ છે ને, એટલે આપણે એના બીજા બધા જ સમજો કે આપણું રક્ષણ કોણ કરે છે, આ પોલીસ જ રક્ષણ કરે છે ને, આપણે કંઈ થાય તો આપણે ક્યાં જઈએ પોલીસ સ્ટેશનમાં, તો આપણે બેનિફિટ્સ બધા લેવા છે તો એનો ટેક્સ કેમ નથી ભરવો. આપણે ટેક્સ ભર્યા વગર આ રાજ્યના પણ જે બેનિફિટ છે કેવી રીતે લઈ શકાય. ઘરાક સાથે છેતરપિંડી નહીં કરું, ખિસ્સા નહીં કાપું, કોઈને ત્યાં ધાડ નહીં પાડું, કરચોરી નહીં કરું, ખોટા તોલમાપ નહીં લાવું, દાન ચોરીની વસ્તુ નહીં લઉં, થાપણ કરનારનો વિશ્વાસઘાત નહીં કરું, રસ્તામાંથી એક તણખલું લેવું હોય ને મહાત્મા હોય તો હું જાણ જસુ બહુ બોલે કે અહીંના જે ક્ષેત્રપાલ દેવતા હોય એની રજા લઈને કરું છું. ખોટા તોલમાપ નહીં કરે. એક શેઠને ત્યાં કોઈ મહેમાન આવ્યા હશે તો દીકરાને કીધું કે જા આપણી રબારણ પાસેથી એક કિલો ઘી લઈ આવ, એ શીરો લાપસી બનાવવાના છે ઘરે, ગયો ઘી લઈને આવ્યો, રબારણ એકદમ પ્રામાણિક, બધું
પોતાનું ઘી રોજ લાવીને શેઠ પાસે વેચાવરાવે અને શેઠના ઘરે ઓલો વજન કાઢો. ઘણા લોકો રાખે હોશિયાર લોકો, બધું વજન આવે પહેલાં જુએ, ચેક કરે કે આ ખોટું નથી આવ્યું. જોયું તો 800 ગ્રામ જ વજન હતું. બોલાવ રબારણને કે, અને જે બધાની સામે એને ઠપકારે છે, રામખોર કે તારું આટલું કામ કરું, તારો માલ લઉં છું અને તું આવી રીતે મને છેતરે છે, આમાં 800 ગ્રામ જ છે કે. એટલે કે ઉભરો શેઠ, ગઈકાલે મારું કિલ્લોનું પેલું કાટલું હતું ખોવાઈ ગયું હતું, એટલે તમારા ત્યાંથી ગોળ આવ્યો હતો 1 કિલો, તો મેં સામેના કાટલામાં અહીં 1 કિલો ગોળ મૂકીને તમને આ ઘી આપ્યું છે. સમજ્યા ને? ઓલાનું મોઢું આવડું થઈ ગયું કે મેં જ ઓલાની સાથે ચોરી કરેલી, મેં જ 800 ગ્રામ આપેલો એટલે મારી પાસે 800 ગ્રામ આવ્યું. દેવાનંદા અને ત્રિસલાનું આપણે જાણીએ છીએ. દેવાનંદા જેઠાણી હતા અને ત્રિસલા દેરાણી હતા. એનો રત્નનો આખી પોટલી લઈ લીધેલી, થોડા સમય પછી પાછી આપી દીધેલી. અને એ કર્મ કેવું ઉદયમાં આવ્યું કે આવા 3 લોકના નાથ પેટમાં પધાર્યા હતા ગર્ભમાં, અને 82 દિવસ પછી એનું પણ હરણ થઈ જાય છે. બેંકનો મેનેજર બહુ પ્રામાણિક હતો. એનું એક ઇન્ટરવ્યુ થયો એક વખત કે તમે આટલા બધા, તમારી નામના કેમ છે, તમે આ પોસ્ટ ઉપર આવ્યા કેવી રીતે? કે હું નાનો હતો ને ત્યારે માતા સાથે એમ કે હું શાકભાજી લેવા જતો હતો અને એક વખત મેં બીટ ચોરી લીધું. બીટ અમારા ઘરમાં બીટ આવે નહીં, બહુ મોંઘું પડે અમને. એટલે પછી પિતાશ્રીએ કીધું કે આ બીટ કોણ લઈ આવ્યું? એટલે એના મમ્મીએ કીધું કે તમારા છોકરાના પરાક્રમ છે, નામ એનું આપ્યું. મમ્મીને તો ગમ્યું હતું. અને બાપાએ બીટ તો ફેંકી દીધું પણ છોકરાને 4-5 લાફા લગાડી દીધા અને રૂમમાં પૂરી દીધો, આખો દિવસ ભૂખ્યો રાખ્યો. અમારા એક પત્રકાર હતા, એ કહેતા હતા કે મને, મેં સિગરેટ પીધી ને મારા બાપાએ મને સાકર સાથે લટકાવેલું, કે જિંદગીમાં પછી કોઈને સિગરેટની સામું જોયું નથી. આણે કીધું કે ભલું હોજો મારા બાપાનું કે તે દિવસે મને શીખવાડ્યું કે આવી રીતે અની જેવું કામ ધંધો કરાય નહીં, એટલે હું કે આજે આ પોસ્ટ ઉપર પહોંચ્યો છું. આમાં જૈના શું શું છે? તો કે માલિકી વિનાની નજીવી ચીજ કદાચ લેવાઈ જાય, સંબંધીના ઘરની કોઈક વસ્તુ લેવાય, માલિક ના પાડે તેમ ન હોય, અગર એના મનને કશું દુઃખ થાય તેવું ન હોય તેવી ચીજ લઈ લેવાય કદાચ, અને અજાણતા દાન વગેરે ન ચૂકવાય, ટપાલ વગેરેની સૂક્ષ્મ ચોરી થઈ જાય, માન માયામાં અજાણતા ફેરબદલ થઈ જાય, સ્વપ્નમાં કોઈની વસ્તુ લઈ લેવાય, કાયદાની ગૂંચવણ ઊભી થાય, વ્યવહારિક આજીવિકાને આદિને કારણે કંઈ ખોટું બોલવું પડે, નિધાન અને ઘર પ્રસંગાદીમાં જાણતા અને પરંપરાથી અદત્ત ભોગ ન થાય તેની આ બધી જૈણા રાખવાની છે. આમાં અતિચારો કયા કયા લાગે છે? સ્ટેના રૂત એટલે ચોરી લાવેલી વસ્તુ મફત અથવા થોડી કિંમતમાં લેવી તે, એટલે તો જ્યારે ચોરી થાય ત્યારે જે જ્વેલર લોકો એ ચોરેલું સોનું લેતા હોય તો એની પણ ધરપકડ થઈ જાય, કારણ કે ચોરીનો માલ તમે લીધો એ પણ એક મોટો ગુનો છે. એ જ વાત અહીંયા કીધી છે કે ચોરીની લાવેલી વસ્તુ મફતમાં અને ઓછી કિંમતમાં લઈ લેવી, ચોરને ચોરી કરવાની પ્રેરણા આપવી, ચોરીના સાધન ભોજન વગેરે આપીને મદદ કરવી, તે વસ્તુમાં ભેળસેળ કરવી, જે દેખાડ્યું એના બદલે ભલે ડાયમંડનું પેકેટ આપ્યું અને પછી એ ડિલિવરી આપે ત્યારે અંદર ડાયમંડ ચેન્જ થઈ જાય, અથવા તો પેલા અત્યારે અમેરિકન ડાયમંડ ને બધા નવા ડાયમંડ નીકળ્યા છે અંદર ભેળવી દેવાના, કરોડોના કરોડો રૂપિયાનું આવી ભેળસેળ અત્યારે ડાયમંડ બજારમાં ચાલે છે. સ્નેહારૂત એટલે ચોરની લાવેલી વસ્તુ મફતમાં લઈ લેવી વધારે આ અતિચારો લાગે છે. આમાં ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી, વસ્તુમાં ભેળસેળ કરવું, રાજ્યએ નિષેધ કરેલા વ્યાપાર અથવા તો નિષેધ કરેલા સ્થાને જઈને વેપાર કરવી અને લેવડ દેવડના માન માપા વગેરે વધતા ઓછા કરવા, આ ત્રીજા વ્રતના અતિચારો છે. હવે ચોથું વ્રત આપણે લઈએ છીએ એ પહેલાં એક નાનકડું પદ આપણે લઈએ. સીવીડી ડાયમંડ બરાબર છે. શાસન કાજી
शासन गाजे बब सागर ने करवा काजे बार ब्रतू ने ग्रहण करी ने बार ब्रतू ने ग्रहण करी ने निष्कृति धर्मन पालन करिए जिन पर तारु शासन गाजे सागर ने तरवा काजे प्रभु तुम मोटो दातार तारी कृपा निराधार तारी कृपा जी गिरतार भव सागर ने कर शुपाल પંચેન્દ્રિય એટલે ગર્ભ વગરના જે પંચેન્દ્રિય એ તો અસંખ્ય હોય છે
પણ ગર્ભ જ જીવો 2-9 લાખ હોય છે. અપેક્ષા એ સોનાના જીવન જીન ભવન કરાવવા કરતા પણ બ્રહ્મચર્ય પાલનનો શાસ્ત્રકારોએ વધારે ફળ બતાવ્યું. ચક્રવર્તીના ઘોડાને પરાણે બ્રહ્મચર્ય પડાવે એ પણ 8માં દેવલોકે જાય છે. પર સ્ત્રીનો ત્યાગ કરવા દ્વારા પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહેનાર ગ્રહસ્થ મર્યાદિત બ્રહ્મચર્યનો લાભ મેળવે છે. આપણે ત્યાં વિજય શેઠ અને વિજયા શેઠાણીની વાત આવે છે કે બંનેને 15-15 દિવસનો નિયમ ખબર તો હતી નહીં કે હું શુક્લ પક્ષમાં ચતુર્થ વ્રત પાડીશ, પત્નીને એવો નિયમ હતો કે હું કૃષ્ણ પક્ષમાં પાડીશ, અને લગ્નને દિવસે ખબર પડી બંનેને. એટલે પત્નીએ કીધું કે હવે તમે એક કામ કરો, તમે કોઈ બીજી સ્ત્રીને પરણી લાવો. કે ને મને આવી ઉત્તમ સ્ત્રી મળી છે, મારે હવે બીજા લગ્ન નથી કરવા. અને જીવનભર માટે નક્કી કરે છે કે કોઈને ખબર ન પડે ત્યાં સુધી આપણે સંસારમાં રહેવું, પણ જે દિવસે આ વ્રત બહાર ખબર પડી જાય તે દિવસે દીક્ષા લઈ લેવી. અને ચંપાપુરી નગરીની અંદર વિમલ કેવલી પધારે છે, જીનદાસ નામના શ્રેષ્ઠી ઊભા થાય છે. ભગવાન મારે એક સાથે 84,000 સાધુને વોરાવવું છે એવો ભાવ થયો છે. ભગવાને કહ્યું કે કેવલીએ કહ્યું કે આટલા બધા 84,000 સાધુ ભેગા કેવી રીતે કરવા, અને કદાચ ભેગા થઈ જાય તો એ ગોચરી દોષિત થાય. પણ કે એક કામ કરો, તમે આ વિજય શેઠ વિજયા શેઠાણીને જમાડી દો તો 84,000 સાધુને ઓરાવાનો લાભ મળશે. વિચાર કરો શું એમની નામના હશે કે 84,000 સાધુઓને ઓરાવીને જે લાભ થાય એ લાભ ખાલી એક આ સૃષ્ટિવર્ય શ્રાવક શ્રાવિકાને જમાડવાથી થાય છે. અને ત્યાંથી શ્રાવક આવે છે એમના ઘરે કે બસ કે તમારા વિમલ આમને મારા ત્યાં મોકલો, અમારે એકવાર એમનો લાભ લેવો છે. પણ એના સાસુસરા કે છે શું, તો કે આ બંને લગ્ન કર્યા ત્યારથી ચોથું વ્રત પાળે છે એવું અમને વિમલ કેવલી શ્રીએ કીધું છે. ત્યારે માતા પિતાને પહેલીવાર ખબર પડે છે. એટલે જેવી ખબર પડે છે એટલે બંનેનો નિયમ હતો કે બહાર આપણું વ્રત ખબર પડી જાય, બોલવાનું નહીં તો દીક્ષા લઈ લેવાની, અને બંને દીક્ષા લે છે. મારા સંગીતકાર પિયુષભાઈ છે બોરીવલીમાં, એમણે શત્રુંજય ઉપર કળશ ચડાવેલો અને લગ્નના માત્ર 68 દિવસ થયેલા, અને જીવન પર ચતુર્થ વ્રત. અમારે ત્યાં એક ભક્તિ દર્શન મારા સાહેબ છે અહીંયા કેતનભાઈ, એમણે પણ એ વખતે કળશ ચડાવેલો. બોરીવલીમાં એક દીપકભાઈ હતા, આપણે તો ડાયમંડનો સેટ આપીએ ને આપણા ધર્મપત્નીને લગ્નને દિવસે, એમણે બંને એકબીજાને પરસ્પર રજોહરણ અર્પણ કરેલું અને લગ્નના દિવસથી જ ચોથું વ્રત ગ્રહણ કરેલું. હું અનેક એવા સારા આત્માઓને ઓળખું છું કે જેઓ આ ચતુર્થ વ્રત ગ્રહણ કરતા હોય છે. આપણે ત્યાં ચાપા વાણિયાનું દ્રષ્ટાંત આવે છે. પેલા એમના શેઠના પેલા સુબાની પત્નીને ભયંકર સૂળ ઉપડેલું, અને ઘણા બધા હકીમોને આવ્યા, કંઈ થયું નહીં. અને કીધું કે સાહેબ તમે મને પેલા અભયદાન આપો, હું ઔષધ કરી આપીશ, તમારે મને પૂછવાનું નહીં કે શું ઔષધ કર્યું છે. પાણીનો ગ્લાસ મંગાવ્યો, અંદર રૂમમાં ગયો, પોતાના પસીનાનું એક ટીપું અંદર નાખ્યું કે પીવડાવી દો તમે આને, પીધું અને રોગ વયો ગયો. રાજા કે તું હવે મને કે શું તે કર્યું. પેલું કે નહીં સાહેબ, મારાથી નહીં કહેવાય, એના તમે પેલા મને સજા નહીં કરો એ કહો. પછી કહ્યું કે આવી રીતે મેં તમારા પરસેવને એક ટીપું નાખ્યું હતું, કે તો એમાં શું તાકાત હતી કે હું નાનો હતો ત્યારે મારી માએ અને મારા પિતાશ્રી બંને એકબીજાને ખાલી ગાલ પર ટપલું માર્યું, મેં જોઈ લીધું. મારી માને ખબર પડી કે મેં જોયું, હું તો પણ મારી માને ખબર પડી કે મેં માત્ર જોયું છે, એને ત્યાં ને ત્યાં જીભ ગજડીને પોતે મૃત્યુ. કે આવા સંતાનનું હું બાળક છું, આવા પિતાનું બાળક છું, અને એના બ્રહ્મચર્યના ગુણ મારામાં આવ્યા છે. સ્વામી વિવેકાનંદ માટે આવે છે ને કે આમ અગાસીમાં હતા ને કોઈ નિર્વસ્ત્ર સ્ત્રીએ જોઈ લીધી બાજુમાં સ્નાન કરતી, અને પછી આવ્યા ઘરે તો મોટી મોટી આંખ સૂજી ગઈ. માએ કીધું શું થયું, તો કે મારાથી આવું પાપ થઈ ગયું હતું ભૂલતી, એટલે મેં મારા આંખમાં મીઠું નાખ્યું છે. માં કે મીઠું નહીં, મસાલો નાખ મસાલો. અલબત્ત આપણામાં આપણા ધર્મ પ્રમાણે થોડીક વિવેક શૂન્યતા કહેવાય, આપણે ત્યાં સમજીને કરવાનું છે. આંખ પર મસાલો નાખવાથી કે મીઠું નાખવાથી કે વિકારો જવાના નથી, મનની અંદર સમજણપૂર્વક એ વાતને સમજે એના એના જીવનની અંદર આ ગુણ સહજ કેળવાતો હોય છે. સ્થૂલભદ્રજીએ તો કીધેલું કે મારાથી તું જે ખવડાવીશ એ ખાઈશ, તું જે સંભળાવીશ એ સંભળાવીશ એ સાંભળીશ, તું જે જમાડીશ
બોરા વિશે બધું વાપરીશ, પણ તારે મારાથી 3.5 હાથ દૂર રહેવાનું. અને આમ રાજા એક વખત રાજ્યસભામાં બેઠા હતા, આ બાજુ એમના ગુરુ બપ્પા ભટ્ટેશ્વરીજી અને આ બાજુ નર્તિકા નાસ્તી હતી, નૃત્ય કરતી હતી રાજ્યસભામાં. એટલે મહાત્મા આમ વ્રતનું પાનું લઈને જોતા હતા, ને પછી આમ વિચાર આવ્યો, ચિંતનમાં ચડી ગયા, એટલે ધ્યાન ત્યાં ગયું, નજર ત્યાં નથી ગઈ, દ્રષ્ટિ એ બાજુ ગઈ, મન તો ચિંતનના હતી શાસ્ત્રના પદાર્થમાં. એમનું આમ એમનું ત્રિકોણ રચાયો, રાજા નર્તકી નર્તકી રાજાને જોઈ કે રાજા ખુશ થયા, કે નહીં, રાજાનું ધ્યાન એના ગુરુ પર છે, મારા ગુરુ શું કરે છે. અને ગુરુનું ધ્યાન હતું ચિંતનમાં, પણ દેખાય એવી રીતે કે ગણિકા સામે જોવે છે, પેલી નર્તકી સામે. રાજાને શંકા પડી કે જેને હું ગુરુ માનું છું એ આવી રીતે નર્તકીને ટીકી ટીકીને જુએ છે. રાત્રે છટકું છમકલું કર્યું હોય એવું છટકું ગોઠ્યું કે ગણિકાને મોકલી ત્યાં ઉપાશ્રયમાં, અને જઈને પેલી એ બહારનું બંધ કરી દીધું એમની રૂમનું. પુરુષનો વેશ પહેરીને ગયેલી ને પગ દબાવે છે, પગ ધુએ જુએ છે કે ઓહો આ તો સ્ત્રીનો હાથ છે, સમજી ગયા. ધાડ પાડી આમ પેલી ગભરાઈ ગઈ, નીચે ઉતરી ગઈ, પછી અપાણ બોસીરામ કરીને ઉભા રહી ગયા. શાસ્ત્રમાં લખ્યું છે કે પેલી એ ન કરવાનું મહેનત કરી બધી ટસના મસ્ત થયા, અંગમાં એક રૂવાડા પર વિકાર નથી આવ્યો એમ લખ્યું છે. અને બીજે દિવસે રાજા આવીને મહાત્માને વંદન કરીને જમીન ખોદરે છે, કોઈ ભૂલ કરીને ને માણસ જમીન ખોદરે. બપ્પા ભટ્ટેશ્વરીજી એટલું જ બોલ્યા કે શિષ્ય તો આવો જ હોવો છે કે ગુરુની સાચી પરીક્ષા કરી શકે, કેવા કેવા ગુરુ કેવા મહાન હશે. સરસ્વતી માતા અને લક્ષ્મીજી માતા બંને એક સાથે આમ ખભા ઉપર રમતા હતા 8 વર્ષની ઉંમરે. તો ગુરુ નારાજ હતા, ગુરુને કીધું બોલો કેમ તમે નારાજ છો, કે તારા અત્યારથી તારામાં આવી લબ્ધિઓ આગળ જઈને શું થશે, કે જીવનભર માટે 6 વિજ્ઞાનનો ત્યાગ. મહારાજે ભક્ત હોય ને ત્યાં ઓરવા નહીં જવું, 3 મોટા નિયમો લીધા છે અને અપ્રતિમ અનિશુદ્ધ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું છે. પ્રેમસુરી સજી મારા સાહેબની કુંડીકો એ જોયેલી. ગુરુદેવ કહેતા ચંદ્રશ કુમાર સાહેબ કે આમ બેઠો તો ને આવ્યા જ્યોતિષ કે તમારા ગુરુ નામ કે આમ ગાલ પર આમ લચી ગયા હતા, આવું આવું હતું બધું બધું ભણો ને કોઈ ગાય એક્ઝેક્ટ. તો એ તો કાળધર્મ પામીને ઘણા વર્ષ થઈ ગયા, કે નાના 12 જ બેઠા હતા, હમણાં હું જોઈને આવ્યો, કે તમારા પર બહુ કૃપા છે એમની. પણ કે એમની કુંડલી મેં જોઈ કે એમને જીવનમાં એક પણ વખત ક્યારે પણ કોઈ દિવસ કોઈ પરિસ્થિતિ સંબંધી કે કોઈ મનમાં વિકારનું રૂવાડું એમને નથી ઊભું થયું. એવા મહાપુરુષો જીવનની અંદર 400-500 સાધુ સાધુજી ભગવંતોના અગ્રણી ગુરુ બની શકે છે. એટલે જીવનભર મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળીશ, વિકલ્પો એમાં ઘણા હોઈ શકે, વચન અને કાયાથી પાળીશ, જીવનભર ખાલી કાયાથી બ્રહ્મચર્ય પાળીશ, મન વચન કાયાથી બ્રહ્મ પાળીશ, વચન અને કાયાથી આટલા ટાઈમ સુધી પાળીશ, કે કાયાથી આટલું બ્રહ્મચર્ય પાળીશ, છેવટે દિવસે હું બ્રહ્મચર્ય પાળીશ તો પણ 50% બચી જાય છે. જીવનભર પરસ્ત્રીગમન કે પરપુરુષ ગમન નહીં કરું, પર્વના દિવસોમાં 8મા 14મા 4મા 4મા માસમાં તીર્થસ્થાનો આદિમાં બ્રહ્મચર્ય પાળીશ, આવા ઘણા બીજા વિકલ્પો એડ કરી શકાય છે. સ્વસ્ત્રી સ્વપુરુષ સાથે અનંગ ક્રીડા નહીં કરું, જેની જવાબદારી નથી એના વિવાહ આદિ નહીં કરાવું, અન્યના વિવાહ આદિમાં નહીં જવું, વરવહુના વખાણ નહીં કરું, એની પ્રશંસા નહીં કરું, વિકાર પોષક ચારિત્ર ચિત્રો સાહિત્ય ટીવી પિક્ચર આદિ નહીં જોવું. આજે તો મોબાઈલની અંદર આખી દુનિયા આવી ગઈ છે, આપણા નાના બાળકો શું કરતા હશે, આપણે પોતે શું કરીએ છીએ આપણા મોબાઈલમાં. આપણે આપણી જાતની સાથે વિચાર કરવાનો કે આવું ખોટું કામ મેં કોઈ દિવસ મારા જીવનમાં કર્યું છે કે નહીં, કર્યું હોય તો જઈને ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત લઈ લેવાનું, અને હવે નહીં કરવું એનો નિયમ લઈ લેવાનો. વિકાર પેદા કરાવનારા દ્રવ્યો નહીં વાપરવું, એવું એકાંત નહીં સેવું, પુનઃવિવાહ કરીશ નહીં કરાવીશ નહીં, સ્ત્રી મિત્રો એટલે સ્ત્રીએ પુરુષ મિત્રો નહીં કરવાના, પુરુષે સ્ત્રી મિત્રો નહીં કરવાના, અન્ય વિકાર થાય તેવા રાગ પોષકો વચનો નહીં બોલવું. અને જૈનામાં આવે છે મન વચનની ચંચળતાથી વ્યવહારિક જવાવાના પ્રસંગે અસાવધતા અને સારા ભાવથી દવા વગેરેને કારણે કદાચ કોઈ સ્પર્શ કરવો પડે તો એટલું છૂટ રાખીએ છીએ, એ જૈણા રાખીએ છીએ. એમાં અતિચારો કયા કયા આવે છે, અપરિગૃહિતા ગમન એટલે કોઈની પણ ગ્રહણ ન કરેલી સ્ત્રી, જેમ કે વિધવા હોય વેશ્યા હોય કુંવારી કન્યા હોય એની સાથે અબ્રહ્મનું સેવન કરવું,
સ્ત્રીએ કુવારા અપંગ વિધુર પુરુષ સાથે અબ્રહ્મનું સેવન કરવું. ઈત્વર પરિગૃહિતા ગમન, આપણે અતિચારમાં આ બધું બોલીએ છીએ, કોઈની અમુક સમય સુધીને ભાડેથી રાખેલી વેશ્યા આદિ સાથે અબ્રહ્મ કરવું, સ્ત્રીએ થોડા સમય માટે અન્યથી વશ કરાયેલા પુરુષ સાથે સંબંધ કરવો, આ બંને અનાચાર જાણવા, અપેક્ષાએ અતિચાર પણ જાણવા, અનંગ ક્રિયા આલિંગન આદિ વગેરે ચેષ્ટાઓ કરવી, પર વિવાહકરણ એટલે પારકા છોકરા છોકરીઓના કન્યાદાનનું ફળ મળશે એવી ઈચ્છાથી વિવાહ કરવા કરાવવા, આપણી ફરજમાં આવતું હોય ને ન છૂટકે કરાવવું પડતું હોય, કોઈ સાધનમિકની તકલીફ હોય તો એટલી તમે જઈને રાખી શકો છો, પણ બેટા બેટા ઘણાનું આ જ કામ હોય કે ચાલો ને આપણે લગ્નનો પેલો મેળો કરીએ, સાઇટ બનાવીએ, વેબસાઇટ બનાવીએ, એ બધું આપણા કાર્યક્ષેત્રમાં આવતું નથી. તીવ્ર કામભોગની વિલાસ, અતૃપ્તપણે તીવ્ર ઈચ્છા કરી વારંવાર અભિલાષા કરવી અને વાજીકરણ એટલે કામવર્ધક ઔષધિઓ વગેરે વાપરવી, આ બધા અતિચારો પ્રયત્નથી ટાળવા અને શિયાળની 9 વાડનો બરાબર આપણે એની પાલના કરવી. પાંચમું આવે છે હવે, સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. જો આ વ્રત ના પાળીએ તો શું થાય, મહાદુખને કરનારા અસંતોષ, અવિશ્વાસ, આરંભ વગેરે મૂર્છા પરિગ્રહના ફળ જાણીને પરિગ્રહ મૂર્છાનો ત્યાગ અથવા મર્યાદિત પરિમાણ કરવું, એની મર્યાદા બાંધી દેવી કે ભાઈ હું મારા જીવનમાં આટલું આટલું મર્યાદા કરીશ કે મને આટલી વસ્તુ થાય, પછી જે કંઈ કમાઈશ કદાચ એ બધું સાત ક્ષેત્રમાં વાપરી દઈશ. અને સામાન્ય અનુભવ એવો છે કે જે લોકો આવા નિયમ લે છે એ લોકોની એ જે લિમિટ હોય છે એ તરત પૂરી થઈ જતી હોય છે. પછી આપણે 1 કરોડ ધાર્યા હોય અને પછી એમ થાય કે હવે એક કામ કરો, હવે તો 1 કરોડથી ચાલે એવું નથી, એટલે આવા દો બીજા, એટલે પત્નીના નામે ટ્રાન્સફર કરી દે, દીકરાના નામે ટ્રાન્સફર કરી દે, આ બધા એમાં અતિચાર છે. રોકડ, અનાજ, ખેતર, મકાન, સોનું, રૂપું, ઝવેરાત, રાચ રચીલું, નોકર ચાકર, ઢોર ડાખર, આ 9 વિધ પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ નિયત કરવું જોઈએ અને બધાની ભેગી અમુક રકમ પણ ધારી શકાય છે. રોકડમાં, અનાજમાં, ખેતરમાં, મકાનમાં, સોના રૂપામાં, ઝવેરાતમાં, વાસણ કુસણ, રાચ રચીલામાં, નોકર ચાકરમાં, ગાય ભેંસ બળદ ઘોડા વગેરે, અત્યારે 4 વ્હીલર્સ 2 વ્હીલર્સ અમુક પ્રમાણેથી વધારે નહીં રાખવું અને અમુક રૂપિયાથી વધારે નહીં રાખવું, એવો નિયમ આપણે લઈ શકીએ છીએ. વધારે કમાવા માટે વધારે પ્રવૃત્તિ કરવી નહીં. એક ભાઈ કે હું એક કામ કરું ને થોડું વધારે કમાઈને ધર્મમાં વાપરીશ, એટલે પગ સાફ કરવા માટે તેને પહેલાં ગટરમાં પગ ન નખાય, કીચડમાં પગ ન નખાય. શાસ્ત્રકારોએ આવી વૃત્તિની ના પાડી કે ધર્મમાં ખર્ચવા માટે વધારે કમાવાની જરૂર નથી, જે કમાયા હોય એને ધર્મ માર્ગે સદુપયોગ કરવાની આપણે વૃત્તિ રાખવી જોઈએ. આવકના ઘણા લોકો 25%, 50% સાત ક્ષેત્રમાં વાપરવાનો નિયમ લે છે. ઉત્તમ શ્રાવકો 50% વાપરી નાખે, મધ્યમ શ્રાવક 25% વાપરે, છેવટે પોતાના ધંધામાં ભાગીદાર બનાવે, ભગવાનનો ભાગ રાખે 5%, 10%. ભેટ સોગાદમાં, લેણ દેણમાં, અનામત વગેરેની કિંમત વધી જતાં જાણતા અજાણતા પ્રમાણથી વધી જાય તો એની જઈણા રાખવાની, પણ પછીથી પ્રમાણસર કરી લેવાનું. અને જે ગુરુ ભગવંતો પાસે ધાર્યા હોય ત્યાં જઈને એનું ચેકિંગ કરાવી લેવાનું કે ભાઈ મેં આમ કર્યું હતું ને હવે આમ છે, શું કરું હું, તો એ લોકો રસ્તો બતાવે છે, એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય. એટલે પરિગ્રહ એ રાશિ વિનાનો ગ્રહ છે. સંગ્રહકોરીથી મૂર્છા અને પાપવન થાય છે. પરિગ્રહ પ્રમાણથી વધુ મેળવવાની લાલસા કે પ્રવૃત્તિ ન કરવી, બધું અહીં મૂકીને જવાનું છે, બધું નાશવંત છે પુણ્યશાળીઓ. એટલે મૂર્છા અને મમતા, એટલે જ્યારે પણ દાન કરીએ તો દાન તાત્વિક કેવું કહેવાય, આ તો આપણે દાન કરીએ કે ભાઈ કેટલા ઇંચમાં મારા અક્ષરનું નામ આવશે, કેટલા અક્ષરમાં આવશે, તમે કીધું તું આટલું ને અત્યારે કેમ આટલું લખ્યું, એમ કરીને ઝઘડો કરવા જઈએ. આ બધા દાનના દૂષણો છીએ અને આપેલું દાન નિષ્ફળ જાય છે. શક્ય હોય તો ગુપ્ત જ દાન કરવું, આપણા છોકરા છોકરીઓ એના બાળકોમાં સંસ્કાર પડે એ માટે નામ આપવું પડે તો એના માટે ઝઘડો ન કરવો. ચક્રવર્તીઓના નામ પણ ટક્યા નથી, આપણા નામ શું ટકવાના છે. તીર્થંકરોના નામ 3-24 સુધી ટકે છે, પછી નથી ટકતા. આપણે ત્યાં શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે વિદ્યાપતિ અને શૃંગાર સુંદરી નામની દેવી હતી. પૂજાચાર વખત હિતદર્શન સુનિશ્ચિત મારા સાહેબે દરેક વ્રતની મને 1-1 કથા 2 દિવસથી સમજાવે છે. ખરેખર એમનો જેટલો ઉપકાર માનવો એટલો ઓછો છે.
આવા શાસ્ત્રમાં દ્રષ્ટાંતો જે મેં જિંદગીમાં સાંભળ્યા નતા, સુંદર દ્રષ્ટાંતો, દરેક વ્રતના એક એક દ્રષ્ટાંતો એમણે આપ્યા છે. અમને બધા પરિગ્રહ પરિમાણ આદિ વ્રત લીધેલું અને લક્ષ્મીદેવી આવ્યા કે દસમે દિવસે હું જવાની છું તમારા ઘરેથી. પતિ બેબાકળો બની ગયો કે આટલી બધી સંપત્તિ અને ચાલી જશે. ધર્મપત્ની કેવી હોય કે પતિને આવા સમયે સાચું માર્ગદર્શન કે તમે ચિંતા નહીં કરો, આપણને સુકો રોટલો મળી રહેશે ને. અરે કે આ બધો વૈભવ, અરે કે એ શું આપણને ત્યાગ દીધી, આપણે જ ત્યાગી દો એને. દસમે દિવસે એ આપણા હાથમાં થઈ જાય એના કરતાં આપણે જ બધું દાનમાં આપી દો. પહેલે દિવસે બધી સંપત્તિનું દાન કરી નાખ્યું અને કહ્યું કે ચાલો રાત્રે નીકળી જશું બહાર. બે દીવા કર્યો તો બધું જ પાછું ધન ભરાઈ ગયું એની મેળે. એ કે કંઈ વાંધો નહીં, હવે આ નવ દિવસ છે ને એ પેલા આજે આવતીકાલે જ બધું વાપરી ગયું, બીજે દિવસે બધું વાપરી નાખ્યું. પાછું ફરી વાર પાછું ધન ભરાઈ ગયું. નવ દિવસ રોજ વાપરી નાખે ને રોજ ધનના ભંડાર ભરાઈ જાય. અને દસમે દિવસે લક્ષ્મીદેવી આવ્યા કે ખરેખર તમે તો મને બાંધી લીધી છે, તમારા હાથ રૈયામાં જે લક્ષ્મીની મૂર્છા ઉતરી ગઈ એ તમારું સદભાગ્ય છે કે હવે હું એથી જિંદગી પર નહીં જોઉં. તો પણ આ લોકોને પેલું પરિગર પરિમાણ વ્રત હતું, નક્કી કર્યું કે આપણે આપણા ભગવાનને લઈને ટોપલામાં ભગવાન આદિશ્વર ભગવાન ઘરે પધરાવેલા એ લઈને નીકળી જશું કે હવે આ લક્ષ્મી જોઈએ જ નહીં. લક્ષ્મી તો અરગડા છે, એટલે પેલો આંકડો છે મોક્ષમાં જવા માટે, એ હવે નહીં જોઈએ. પરિગર પરિમાણ વ્રતને પોતાના માથા પર લઈને નીકળ્યા અને એ બરાબર નીકળ્યા ને રાજાના ત્યાં સૂળ હતું, સૂળ રોગ થયેલો, એટલે દિવ્ય થયું. દેવે આકાશવાણી કરી કે હવે જે નીકળે માણસ એના પર આ હાથડી સૂંઢની સાંડણી એના પર કળશ કરે એને રાજા બનાવો. જેવા બહાર ગયા ગામની પર, બીજે દિવસે બાજુના ગામમાં રાજા થઈ ગયા. ન માગતું દોડતું આવે, ન માગ્યું દોડતું આવે, માગવાનું નહીં એની મેળે આવશે, ચિંતા નહીં કરો. રાજા તો બન્યો પણ એને કર લેવાનું બધાને બંધ કર્યું ને મજેથી આરાધના સાધના કરવા માંડ્યા. બાજુના રાજાને એમ થયું કે આ તો હાવ નમાલો રાજા છે, આવો કંઈ ના કર નથી લેતો, કંઈ ધર્મ જ કરે, આખો જ આપણે ચઢાઈ કરીએ. એટલે એમના જે ગઢની બહાર એ લોકોએ ઘેરો ઘાલ્યો તો એ આખા સૈન્ય ઉપર મારી મરકીનો રોગ આવ્યો સહજપણે. પુણ્ય કેવું પેદા થાય છે, બાકીના અડધા ભાગી ગયા. પાછું બાજુના ગામનું રાજ્ય મળ્યું તો પોતે રાજ્ય સ્વીકાર્યું નહીં, ભગવાનને એના પર બેસાડ્યા. કેમ કે મારે તો પરિગ્રહ પરિમાણ છે કે પ્રભુ તમે મારા રાજા અને એના પાદપીઠ ઉપર બેસીને આ રાજા વહીવટ ખાલી કરતો હતો કે આ મૂલ્ય કેટેગર સંયમ લે છે અને પાંચમે ભવે, પાંચમું વ્રત દીધેલું ને એટલે પાંચમે ભવે મુક્તિનું આરક્ષણ કરે, પાંચમે ભવે હવે મોક્ષમાં જાય છે એવું છઠ્ઠું દિક પરિમાણ વ્રત છે. આમાં અતિચારો આવે છે. પાંચમા વ્રતમાં ધન ધાન્યના ધારેલા પ્રમાણમાં સ્વપુત્ર આદિના નામે ચડાવીને ઉલ્લંઘન કરે એ પરિમાણાતિક્રમ છે. ક્ષેત્ર અને વાસ્તુ આગે આદિમાં, એટલે સમજો કે ગાય આદિ એક ગણે, પછી એનું બચ્ચું જન્મે તો એને એક જ ગણે, કે ડબલ નથી થયા એમ. ઘણા ઘર ભેળવીને એક ઘર કરી નાખે. ધારેલા મકાન વગેરેમાં ધાર્યા કરતા મોટા માળ બનાવી નાખે. આપણું મન શું માંકડું છે ને, એટલે આવું બધા રસ્તા કાઢી દે. સોના ચાંદી આદિનું ઘરે ધારેલું પ્રમાણ સ્ત્રી કે પુત્રના નામ ઉપર ચડાવી દે. તાંબા આદિ રાચરચેલું નાનું મોટું કરાવીને એનું ઉલ્લંઘન કરી નાખે કે ભાઈ એક હું ઘડો રાખીશ, હવે ઘડો નાનો હોય સંપત્તિ વધે એટલે ઘડાને મોટો બનાવી નાખે. સ્ત્રી પત્ની દાસ દાસી જાનવરનું ધારેલું પ્રમાણે એને ઉલ્લંઘન કરે. આ પાંચમાના અતિચાર છે. હું એટલા માટે વાંચીને જોઉં છું જેથી મારી ભૂલ ન થઈ જાય. છઠ્ઠું દિશી પરિમાણ વ્રત છે. જે દસેય દિશામાં ભમવાનું પરિણામ કરે છે તેણે જગતને દબાવીને ફેલાતા ક્ષોભને સમુદ્રમાં લોભ સમુદ્રને રોક્યો છું. એટલે આને શ્રાવકને સળગતા ગોળા જેવો કીધો છે ને, જ્યાં જાય એક હાથી હોય એમાં આંખનું પ્રમાણ કેટલું હોય એટલું પ્રમાણ ખાલી આપણે ત્યાં ધર્મનું છે શ્રાવક તરીકે, એનાથી વધારે આપણે ધર્મ ન કરી શકીએ. ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વ અને અધો દિશા એમ દસ દિશામાં જપાવવાનો નિયમ લઈ શકાય છે. જેમ ફ્લાઇટ જતું હોય 35,000 ફૂટ ઉપર કે 43,000-42,000 ફૂટ ઉપર, તો ફ્લાઇટ જ્યાં સુધી જાય ત્યાં સુધી જઈ, સબમરીનમાં જઈએ કદાચ જવાનું થાય તો સબમરીન જેટલી ઊંડી જાય એટલે ઊંડું, અને ચાર દિશા વિદિશા કે વિરાટથી આ બાજુ નહીં જવું, આ બાજુ કલ્યાણથી આગળ નહીં જવું, આ બાજુ ન્યૂ બોમ્બેથી આગળ નહીં જવું, તો એ બીજા વિશ્વના જે પાપો ચાલતા હોય એ પાપમાં આપણે રોક મૂકી દીધો છે. પછી ધર્મના કામ માટે જવું પડે, કોઈ એક્સિડન્ટ થઈ જાય,
હોસ્પિટલાઇઝેશન માટે કદાચ અચાનક જવું પડે, શાસનનું કોઈ કામ આવે અને નીકળી જવું પડે બહાર, તો એ બધી જૈણા રાખી શકાય છે. આજીવન પણ બાધા લઈ શકાય અને દર વર્ષે પણ લઈ શકાય. ચાતુર્માસમાં ઘણા નિયમ લઈ શકે, દેશની બહાર નહીં જવું, નગરની બહાર નહીં જવું, અનાર્ય દેશોમાં નહીં જવું. તાર હવે ટપાલ આવે, માણસ આવે, ચીજ વગેરે લેવા માટે ઉપયોગ કરવો પડે, માણસને આવન જાવન કરાવવું પડે, ધર્મ કાર્ય ગંભીર અસમાધિકારક અકસ્માત વગેરે એમાં છૂટી રાખવાની છે. મેં જેમ કહ્યું તેમ એના અતિચારો પણ આવે છે, અનાભોગવાદીથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું, તે ખ્યાલ ન આવે કે ફ્લાઇટ 42,000 ફૂટને અચાનક 45,000 ફૂટ જવું પડ્યું, અને તમે 42,000 ધાર્યો હોય ને કંઈક વાદળો આવે ક્લાઉડ્સ એટલે એને ઊંચું જવું પડ્યું, તો એ છુટ્ટીમાં એ અતિચારમાં આવે છે. અનાભોગવાદીથી મર્યાદા કરતાં વધારે નીચે જવું, તે તિર્યંગ દિશામાં પણ અનાભોગ આદિથી નીચે આ દિશા વિદિશામાં જવું, તે ક્ષેત્રવૃદ્ધિ એટલે એક દિશામાં ખાસ કામ અંગે વધારે જવું પડે તો એ દિશા એક દિશાનું પ્રમાણ ઘટીને બીજાનું વધારી દેવું સ્વેચ્છાએ, એ બધા આના અતિચારો છે. સ્મૃતિ અંતર ધ્યાન એટલે ભૂલી જાય કે ઓહો મારે આવો નિયમ હતો, અને શંકા થાય છતાં પણ આગળ વધતો જાય, તો આ બધા અતિચારો છે. સાતનું ભોગોપભોગ નિર્વાણ વ્રત છે. જે લોકો રાત્રિ ભોજન વગેરે કરે છે, આપણે ત્યાં રાત્રિ ભોજનને નરકનું પ્રથમ દ્વાર નથી કીધું, એ જૈન તરોના શ્લોકમાં આવે છે, ચત્વારી નરક દ્વારાની પ્રથમ રાત્રિ ભોજનમ. પણ આપણે ત્યાં પણ રાત્રિ ભોજનની મનાઈ કરી છે, એનાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સમડી, સાપ, ભૂંડ, વિચ્છી, ઘો, ગરોળી વગેરેના અવતારો પ્રાપ્ત થાય છે. જે લોકો રાત્રે ભોજન કરે છે એને સાંભળી લેવાનું આ, કે ઘુવડમાં, કાગડામાં, બિલાડીમાં, ગીધ, સમડી, સાપ, ભૂંડ, વિચ્છી, ઘો અને ગરોળીના અવતાર મળે છે. આ માટે રાત્રિ ભોજન આદિનો ત્યાગ કરવો જોઈએ. ભોગોપભોગ એટલે શું, કે ભોજન વગેરે એકવાર ભોગવાય અને વસ્ત્ર આદિ જે વારે વારે ભોગવાય તો એને ઉપભોગ કહેવાય. એકથી વધારે વખત એક વસ્તુ ભોગવાય એટલે એને ઉપભોગ કહેવાય. 32 અનંતકાય 22 અભક્ષ આદિનો ત્યાગ, એ બધા આ વસ્તુનો સંક્ષેપ કરીને 14 નિયમ આપણે આમાં ધારતા હોઈએ છીએ. દિશાવકાશિકમાં તો આવે જ છે, પણ અહીંયા પણ આ 14 નિયમો પણ ધારી શકાય છે. 22 અભક્ષ 32 અનંતકાય 15 કર્માદાન વગેરેનો સત્યનો ત્યાગ કરવાનો છે. માંસ મંદિરા મદ માખણ, આજે બધા બટર ખાય છે. સાચું કે જો જેટલા શાકભાજી જૈન વેજીટેબલ્સ આપણે મંગાવીએ તો તમે અંદર જઈને પૂછ્યું છે, એ લોકો બટરની અંદર જ એ શાકને વઘારતા હોય છે. અનંતકાયનો, કંદમૂળ આદિનો ત્યાગ કરીશ, અભક્ષનો ત્યાગ કરીશ, આ બધા બીજા એક્સ્ટ્રા વિકલ્પો છે. દ્વિદળનો ત્યાગ કરીશ, વાસીનો ત્યાગ કરીશ, બહુબીજનો ત્યાગ કરીશ, તુચ્છફળનો ત્યાગ કરીશ, અજાણ્યા ફળનો ત્યાગ કરીશ, બોળ અથાણાનો ત્યાગ કરીશ, આજીવન રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ, પશુ પંખીને શોક ખાતર નહીં પાડું, મકાનાદિ કન્સ્ટ્રક્શનનો ધંધો નહીં કરું, ખેતી, કૂવા, બોરિંગ વગેરે જમીન ફોડાવવાના કાર્યો નહીં કરું, વાહનો નહીં બનાવું, વાહનો ભાડે નહીં આપવું. ઘણા ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરતા હોય છે, જંગલમાં લાકડા કાપવા વગેરેનો વ્યાપાર નહીં કરું, બોઈલર ભઠ્ઠી આદિ નહીં ચલાવવું, ફેક્ટરી વગેરે ચલાવતા હોય છે, કેટલું ભયંકર પાપ આપણને લાગતું હોય. પશુ પંખીના દેહમાંથી બનતી વસ્તુઓનો વ્યાપાર નહીં કરું. એક ભાઈ આ સાંભળ્યું, હીરાના વેપારીને નિયમ લઈ લીધો, 1 કરોડ અને 10 લાખ રૂપિયાનું નુકસાન કરીને ધંધો બંધ કરી દીધો, કે આવા 15 કર્માદાના ધંધા મારાથી થાય નહીં, રાસાયણિક દ્રવ્યો, જંતુનાશક દ્રવ્યો, ઝેરી દવા આદિનો વેપાર નહીં કરું. કેમિકલ્સવાળા બધા જે વેપાર કરતા હોય છે કેમિકલ્સમાં, ડાઈઝમાં, એક ભાઈને ત્યાં પેઇન્ટમાં ગરમ ગરમ પેઇન્ટ ગરમ કરેલું અને ગરુડિયાના બચ્ચા બિચારા આવીને ચારે ચાર ભૂલથી આમાં પડ્યા, ત્યાં ને ત્યાં સળગી ગયા, ભયંકર વેદના થઈ હશે. એ ગરમ ગરમ પેઇન્ટ લાગે એટલે શું થાય, ચાઇનામાં તમે જોયું છે મોટા ખાડાઓ ખોદીને અંદર બધા ડુક્કરોને નાખ્યા, નાના નાના બતકોના ઢકલા બંધ, હજારો નહીં લાખોની સંખ્યા, ઉપર પેટ્રોલ નાખી બધું સળગાવી દીધું, તોય બધા બચી ગયા, એટલે ઉપર માટી નાખીને બધું દબાવી દીધું. આ ભયંકર પાપ છે. આ બધા તેલની ઘાણી મિલો ચલાવરાવી, કે જે આખી ઉંદરડાઓ અને બિલાડાઓ આખે આખા એ મિલની અંદર જ્યારે એના
અંદર કન્વેયર બેલ્ટમાંથી ઘણીવાર ચાલ્યા જતા હોય છે, ખબર નથી પડતી. અને નજરે જોયેલું છે આવું, એટલે હું તમને આ કહું છું. એક ભાઈએ કેફી દ્રવ્યોનો વ્યાપાર નહીં કરું, કારખાનું નહીં કરું, જીવના અંગોપંગના છેદન ભેદનનો વ્યવસાય નહીં કરું, જંગલ અને ઘરમાં આગ લગાડવાનું કામ નહીં કરું, કારખાનાઓને ઝેરી જળ વગેરે જળ જમીનને પ્રદૂષિત નહીં કરું, ફિશરી પોલ્ટ્રી ફાર્મ કતલખાના જુગાર વેસ્યા આદિને પોષણ થાય તેવા શેર આદિમાં પણ રોકાણ નહીં કરું. બહુ જ સમજણપૂર્વક આ બધા શેરબજારનું રોકાણ કરવા જેવું છે, નહીં તો કામથી ગયા. મેં અગાઉ કહ્યું હતું ને કે આપણી પાસે એક જ કંપનીનો શેર હોય પણ આખો ઇન્ડેક્સ મોટો થાય ઊંચો થાય એની રાહ જોતા હોય છે. નાખવાનું આખું લિસ્ટ બહાર પાડેલું છે બ્યુટી વિધાઉટ ક્વોલિટીએ કે કઈ કંપની કયા છે. હવે સમજો ટાટા હોય તો આપણને લાગે ટાટા તો લોખંડનું કામકાજ કરતું હશે, એ લોકો માછલીની જાળ બનાવે છે. તમે એ લોકોના પ્રોસ્પેક્ટસ વાંચશો તો તમને ખ્યાલ આવશે, એમાં પૂરક એક્સ્ટ્રા નિયમ કરી શકાય. અત્યારે આપણે 14 નિયમ અંગે વિશેષ સમજણ આમાં લેવાની છે, એટલે 14 નિયમ પહેલા લઈ લઈએ છીએ. સચિત દબ વિકઈ વાણા તંબોલ વત્થ કુસુમેશુ વાહણ શયણ વિલેવણ બંબદિશી નાણ ભત્યેશુ. આ 14 નિયમ બહુ મહત્વના છે. હું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અનુકૂળતા હોય તો તમે આ 14 નિયમ ધારવાનું શરૂ કરો. કરવાનું શું, સવારે નૌકારીનું પચકાને ત્યારે સાથે દેશાવગાસી મોભોગમ પરિકુમ પચકાય અનંતરામણ સહસાગરણ મહત્તરાગણ સવસંતગણ બહુ શિરે બહુ શિરા મેટો નિયમ લઈ લેવાનો. પછી એક સાથે કાગળ રાખવાનો કે હું સચિત કેટલા વાપરીશ, સંખ્યાથી ધારી શકાય, વજનથી ધારી શકાય અને આટલા પ્રમાણથી વધારેની એમ રીતે એમ પણ ધારી શકાય. જે વસ્તુ બિલકુલ ન વાપરવાની હોય એનો ત્યાગ રખાય. સચિત એટલે જેમાં જીવ છે, અનાજ છે, વાવવાથી જે ઉગી જાય તે સચિત કહેવાય. હવે ચોખા છે તો એ વાવવાથી ઉગતા નથી તો એ અચિત કહેવાય, પણ ઘઉં ઉગી જાય છે તો ઘઉં સચિત કહેવાય. એટલે તો આપણે અક્ષરથી પૂજા કરીએ છીએ કે ભરે જેમાં ઉગતા નથી એમ અમારે પણ હવે ફરીવાર જન્મ મરણ નથી કરવા. કાચું શાક, કાચું પાણી, કાચું મીઠું વગેરે સચિત કહેવાય. એ બધા ચૂલે ચડાવો પછી અચિત થાય છે, પછી એ સચિત ન ગણાય. કેટલીક ચીજોમાંથી બી કાઢી નાખો એટલે 48 મિનિટ પછી એ અચિત થઈ જાય છે. પાકી કેરી છે દાખલા તરીકે, ગોટલો કાઢી નાખ્યો જેને કટકા વગેરે પણ અચિત થઈ જાય છે. એટલે અમુક સંખ્યા ધારી લેવાની કે આજે સચિત હું કેટલા વાપરીશ, આપણે દિવસમાં કેટલા સચિત ખાતા હોય, ખાઈ ખાઈને 2-5 વધે જાય 10 તો ભૂલ ના થાય. એટલે તમે 15-20-25 ધારી લો જે ઈચ્છા હોય પ્રમાણે. ને સાંજે જોઈ લો કે આજે મેં શું ખાધું, સફરજન ખાધું, કેળ કલિંગર ખાધું, એક્સ્ટ્રા ફ્રૂટ ખાધું, દ્રાક્ષ ખાધી, કાચું પાણી પીધું, 10-4 વાપર્યા તો 6 મારા બેનિફિટમાં આવ્યા, લાભમાં આવ્યા. એવી રીતે દ્રવ્ય પણ ધારી લેવાના કે આજે હું કેટલા દ્રવ્ય વાપરીશ, ખાખરો ખાધો, મગ ખાધો, ચા પીધી દાખલા તરીકે, એક નાસ્તો કર્યો, પછી રોટલી દાળ ભાત શાક ખાધા, 2 ફરસાણ ખાધા, 10 આઈટમ થઈ, સાંજે ખીચડી કઢી, 2 એક્સ્ટ્રા થયા 12, વધીને 20 દ્રવ્યો ખાતા હશું આપણે. તમે 50 ધારી લો રોજના, હું 50 દ્રવ્યોથી વધારે નહીં ખાઉં, તો પણ ઘણો મોટો ફાયદો થશે. આંગળી મોડાવવા નખો એ પણ એક દ્રવ્ય સ્વરૂપે કહેવાય છે. પહેલા મીઠા વગરની દાળ હતી, પછી મીઠું ન ખાવડાયું, તો એ 2 દ્રવ્ય ગણાશે. જેટલા સ્વાદ જુદા એટલા દ્રવ્ય જુદા. ત્રીજું વિગઈ, કુલ વિગયો 10 છે. મધ, મદિરા, માંસ, માખણ આ 4 મહાવિગઈ છે. અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા એટલે કે તેલમાં તળેલી ચીજ કડા વિગઈ. દોઢી પર તેલ ઘી વગેરે મૂકીને જે તળેલી ચીજો થાય છે કડાઈમાં જે થાય એ કડા વિગઈ કહેવાય. આ 6 વિગઈ છે, પેલી 4 મહાવિગઈ છે. મદ, મદિરા, માંસ અને માખણ આ તો જિંદગીમાં નહીં વાપરવાના. અને 6 ભક્ષ વિગયો છે, એ 6માંથી તમે એકનો પણ ત્યાગ કરી લો ને કે આજે હું દૂધ નહીં પીવું. અચ્છા, દૂધમાં તમે સૂંઠ નાખી દો, ગંઠોડા નાખી દો તો એ દૂધ ના કહેવાય પાછું. પ્યોર દૂધ નહીં પીવું એટલો તમે એક વિગયનો ત્યાગ રોજ કરી શકો છો. લાવજો બિચાર.
दूध नो मूळ थी पण त्याग करी शकाय, એટલે દૂધ કે દૂધની બનાવટ બધી ચીજ પછી ન વપરાય. નિવ્યાતાનો ત્યાગ હોય તો દૂધમાં સ્વાદ ફેર થઈ ગયેલી ચીજ એ પણ ન વપરાય. દહીં બીગાય મૂળથી પણ ત્યાગ કરાય, અને દહીંની બનાવેલી એટલે કોઈ પણ ચીજ પછી ન વાપરી શકાય. ઘી માટે, તેલ માટે, ગોળ માટે, કડા વિગે માટે આવી રીતે બધી જ જુદા જુદા એના વિકલ્પો મૂકેલા છે. હવે આ વાણહા આવે છે એટલે કેટલા હું જોડા વાપરીશ, કેટલા દિવસમાં બધી બે કે ત્રણ વાપરીએ. આમ તો એક જ વાપરતા હોઈએ છીએ, પણ તમે ત્રણ ને બદલે પાંચ ધારી લો. ભૂલથી પહેરાઈ ગયું કોઈનું, ઘરના કોઈને ચપ્પલ કરીને નીકળી ગયા. તંબોલ એટલે પાન, સોપારી, ઇલાયચી, તજ, લવિંગ વગેરે મુખવાસની કેટલી મેક્સિમમ ખાય. એક પાન ખાવ તો 50 ગ્રામ થાય, 100 ગ્રામ થાય. બે પાન ના રાખો તો 200 ગ્રામ થાય. આમ તો નાગરવેલના પાન આપણે ત્યાં ખવાતા નથી. એની જે દાંડી હોય છે એમાં ઘણી વખત બે ઇન્દ્રિયનો સાપ વગેરે પણ હોય છે. બે ઇન્દ્રિયના તો હજી હોય, પણ સાપ વગેરે પણ નાનકડા એની અંદરથી નીકળતા હોય છે, જે પંચેન્દ્રિય છે, તિર્યં છે. એટલે એ બધું જ મુખવાસ જે છે એ મુખવાસની આપણે સંખ્યા નક્કી કરી લેવાની કે હું આજે આટલા દિવસમાં 50 ગ્રામ મુખવાસ ખાઈશ કે 100 ગ્રામ મુખવાસ ખાઈશ. પહેરવા ઓરવાના વસ્ત્રો વિશેની સંખ્યા નક્કી કરવી. કુસુમ એટલે કેટલા ઘરમાં વસ્ત્રો પહેરીશ દિવસમાં, 10, 15, 20, 25. પછી કુસુમ એટલે સૂંઘવાની વસ્તુ કઈ કઈ રાખીશ. ઘી, તેલ આદિ ભરેલા ડબ્બા હોય તો આખો ડબ્બો નહીં સૂંઘવાનો, થોડુંક હાથમાં લેવાનું ને પછી સૂંઘવાનું. આંગળી ઉપર લઈને જ સૂંઘવાનો અભ્યાસ કરવાનો. વાહન કેટલા વાપરીશ, ફરતા, ચરતા ને ત્રણતા, ત્રણ પ્રકારના હોય, ગાડી, મોટર સ્કૂટર, સાયકલ વગેરે હું કેટલા વાપરીશ વધીને. હાથી વગેરે, ઊંટ વગેરેની સવારી, સ્ટીમર, વાહન, આગબોટ, નૌકા વગેરે એ બધા ધારી લેવાના. એક રિક્ષામાં ગયો, બીજી રિક્ષામાં ગયો, ત્યાંથી ટેક્સીમાં ગયો, રોજની 25 ધારી લો તો આવી જાય એની અંદર. પોતાની ગાડી હોય તો પોતાની ગાડી પ્લસ 5 એમ ધારી લેવાનું, કદાચ ગાડી બંધ થઈ ગઈને રસ્તામાં કોઈ રિક્ષા ટેક્સી કરવી પડે. શયન એટલે સુવા પાથરવા માટેની ચીજ, એમાં આસનોનો પણ સમાવેશ થઈ જાય. પાટ, પાટલા, ખાટલા, ખુરશી, પલંગ, સોફાસેટ, કોચ, ગાદી, ચાકડા, ગાદલા, ગોદડા, સાતડી, શેતરંજી વગેરેની સંખ્યા નક્કી કરી લેવાની. અથવા તો મારા ઘરમાં હું બધે બેસીસ એ બધા ધારી લેવાને, પ્લસ એક કોઈના ઘરે કદાચ જવું પડે એમ કરી શકાય. વિલેપન એટલે તેલ, સાબુ, અત્તર, સુખડ, સેન્ટ વગેરે કેટલું વાપરીશ, વિક્સ બામ, મીઠું અડદર વગેરેનો લેપ, આની પણ ધારણા વજનથી વિલેપનમાં કરી શકાય છે. બ્રહ્મચર્ય એટલે મુખ્ય અર્થ મૈથુન ત્યાગ, અને કૃત્રિમ રીતે શુક્રનો ક્ષય કર્મો કરવો એ નિષેધ સમજવાનો છે બ્રહ્મચર્યમાં. સ્વધારા સંતોષ વાળાએ પણ પ્રમાણ કરી લેવું જોઈએ. કાયાથી પાળવાનું મનથી અને વચનથી જૈણા પર સ્ત્રી ત્યાગ વગેરે કરી લેવું. દિશા, કઈ દિશામાં હું જઈશ, ઉત્તરમાં કેટલા જઈશ, દક્ષિણમાં, પશ્ચિમ, પૂર્વમાં, ઊંચે અને નીચે, ચાર ખૂણા અને ચાર વિદિશા એટલે 10 દિશા થાય. લિફ્ટ આદિમાં, પર્વત આદિના ચઢાણમાં, નીચે વાવ, ભોયરા આદિમાં ઉતરાણ, કેટલા ગાઉ, કેટલા માઇલ વગેરે નક્કી કરી લેવાનું. ફ્લાઇટમાં જવાનું, આ ફ્લાઇટ જ્યાં સુધી જાય ઊંચે એટલો મારો નિયમ, એવો પહેલેથી નિયમ ફ્લાઇટમાં બેસતા પહેલાં કરી લેવાનું. અમેરિકા જવું છે તો અમેરિકાના કેટલા કિલોમીટર છે એ ધારી લેવાનું. પછી સ્નાન, એની ગણતરી કરી લેવાની. દિવસમાં એક વારથી વધારે, બે વારથી વધારે નહીં, 1+1 રાખવાનું. હમણાં સ્નાન કર્યું ને પછી પૂજા કરવા માટે કરવું જવું પડે, અથવા તો કોઈ એક્સપાયર થઈ ગયું ને આવીને સ્નાન કરવું પડે, એટલે ઓલવેઝ 2 વાર રાખો. પણ આપણને મજા આવે એટલે ચલો ગરમી છે તો સાંજે ફરીવાર સ્નાન કરી લઈએ, એ આમાં નહીં ગણવાનું. એની સંખ્યા કરી, ધર્મ કાર્ય માટે જૈણા છે. પછી ભોજન માટેનું વજન નક્કી કરી લેવાનું, ખોરાક, પાણી, વજન. એક માણસ કેટલું જમે રોજ દિવસમાં, 400 ગ્રામ, 500 ગ્રામ, 500 ગ્રામ પાણીનું ગણો, 1.5-2 લિટર પાણી ગણો, 2.5-3 કિલોમાં બધું આવી જાય. 5 કિલો ધારી લો ને તમે રોજનું.
પંચમી કાયની અપેક્ષાએ કરાય, અપકાયની અપેક્ષાએ, તેવું કાયની અપેક્ષાએ, વાવ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાય, અસીમસી કૃષિ કર્મ, આવી રીતે કેટલું વાપરવાનું, કેટલું વાપર્યું અને કેટલું લાભમાં, આ બધા 14 નિયમો લખી નાખવાના આ રીતે. 22 અપક્ષના નામ બોલી જઉં છું, માંસ, મદિરા, મધ, માખણ, કુદુંબર વૃક્ષના ફળ, વડના ટેટા, કોઠીમડા, પીપળાના ફળ, પીપળાના ટેટા, બરફ, અફીણ, સોમલ, કરા, કાચી માટી, રાત્રિ ભોજન, બહુબીજ, બોળ અથાણું, દ્વિદળ, રીંગણા, અજાણ્યા ફળ, બોર, રાયણ વગેરે તુચ્છ ફળ, ચલિત્રસ અને અનંતકાય, જેમાં દુર્ગંધ આવી જાય, ટેસ્ટ બદલાઈ જાય, એને ચલિત્રસ કહેવાય. આ 22 અપક્ષ છે ને અનંતકાય 32 છે. સુવર્ણકંદ, વજ્રકંદ એટલે લસણ, લીલી હળદર, લીલો કચુરો, બટાટા, સતાવરી, હિરલીકંદ, કુવારપાઠું, એવું આ તમે જે કયું વૃક્ષ વાવે છે, એલોવીરા, એલોવીરા, આજે ઘર ઘરમાં એલોવીરા વપરાય છે, એ અનંતકાય છે. એને હાથ પણ ન લગાડાય, મન ફાવે ત્યારે શરીરના સુખાકારી માટે અને શરીર સારું એટલે એલોવીરા ચોપડતા હોઈએ છીએ. ગળો, થોર, સક્કરિયા, વંશ કરેલા, ગાજર, સાજી, લોઢી, કુમળાપાન, ઠેંગની ભાજી, લોણ વૃક્ષની છાલ, અમૃતવેલી, બિલાડીનો ટોપ, વથુલાની ભાજી, પાલકની ભાજી, રતાળું, ગિરિકર્ણિકા, બરસૈયો, લીલી મોથ, આજે પેલા મકાઈ નાના નાના આવે છે ને એને શું કહે છે, મકાઈ નાની આવે છે પેલી, સ્વીટ કોર્ન, હા, બેબી કોર્ન, બેબી કોર્ન, એ આપણે ન ખબર અભક્ષ છે. પછી પેલું બ્રોકલી આવે છે, બ્રોકલીસ, એ પણ બધી અભક્ષ અનંતકાય છે. બધી મૂળાના પાંચે અંગ અપક્ષ છે, નવા અંકુરા, સુવેરવલ્લી, કુણી આંબલી, પિંડાળુ, આ બધી ઉગતી અને કુમળી વનસ્પતિ છે, અનંતકાય છે, તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત છે, જે આ ન પાળે એને આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, પાપ કર્મોદેશ, હિંસાકારી વસ્તુનું પ્રદાન તથા નાટક ચેટકાદીના પ્રમાદ આચરણરૂપ અનર્થ દંડનો આપણે ત્યાગ કરવો જોઈએ. આપણે સિનેમા જોઈએ છીએ, ટીવી પર મેચ જોઈએ છીએ, એ બધું અનર્થ દંડનું ભાવ છે. પિક્ચરો જોઈએ, કર્કશ વચનોનો ત્યાગ કરવો જોઈએ. દીરાની ને જેઠાણીને કોઈ પર ઝઘડો થઈ ગયો, લાંબો સમય બંનેના પતિ પત્નીએ પતિ આવીને સમજાવ્યા કે તમે આવું એકબીજાને કર્કશ વચન બોલો છો એ સારું નથી, પણ દેરાણીએ જેઠાણીને કહી દીધું કે તું તો વાંઝણી છે, તારે તો દીકરો નથી, બસ આ વચન એને લાગી ગયું મનમાં, કાગળ બોલપેન લખીને આપઘાત કરી દીધો કે આ વાંઝણ શબ્દ મારાથી સહન નથી થયો. મોટા ભાઈ ઘરમાં ગયા, લાસ્ટ અટકતી જોઈ, પોતાની પત્નીની ચીસ પાડી ઉઠ્યા. નાના ભાઈને બધા દોડતા દોડતા આવ્યા, શું થયું, લાશને નીચે ઉતારી, હવે તો મોટા ભાઈ ગાંડા જેવા થઈ ગયા, એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ને પત્ની આવી નાના ભાઈની, એને કહ્યું કે હું જ મેં જ લખ્યું હતું, મારા મેં જ એને આ કર્કશ વચન કહેલા, એને કારણે આને આ મૃત્યુ પામ્યા છે. એને પણ ચિઠ્ઠી લખી પોતાના પતિ પાસ ઉપર કે હું પણ જઈ રહ્યું છું. આખો સંસાર સળગી ગયો બધાનો, એ પણ ગઈ, પેલો બંને ભાઈઓ, પેલો પેલા ભાઈ, મોટા ભાઈ તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એક ખાલી નાનકડું કર્કશ વચન, આખો પરિવાર નજર સામેનું આ દ્રષ્ટાંત છે. પાપ કર્યા પછી પ્રશંસા ન કરવી, એટલી કોઠીમડાની છાલ ઉતારી અને જો કેવી સરસ ઉતારી, ને ખંદક મુનિનું શું થયું પછી આપણે જાણીએ છીએ કથા. એટલે વ્રતનું સ્વરૂપ બહુ જ ગંભીર છે. સ્વકુટુંબ
कुटुंब की प्रतिष्ठा आजीविका स्थावर जंगम मिलकत साख ज्ञाति वगैरह तरफ थी व्यापक कर्जो कर्तव्य वगैरह प्रयोजन ने उद्देशी ने गृहस्थ ने न छूटके जे आरंभ समारंभ करवा पड़े ते अर्थदंड छे। परंतु नकामू आचरण करव प्रयोजन वगरनू खोटा विचारों अति वाचाळपणु अयोग्य दाक्षिण्यता कुतूल प्रमाद आदि थी जे करे ते बधु अनर्थदंड पाप छे। એટલે આપણે એમાં વિકલ્પ લઈ શકાય કે હું લોટરી નહીં રમું, સટ્ટામાં નહીં રમું, કેસીના વાયદા જુગાર આદિની પ્રવૃત્તિ નહીં કરું, પાના બેઝિક ચોપાટ શતરંજ વગેરે નહીં રમું, સંસારમાં આવી પડતી વિપત્તિઓમાં પણ તીવ્ર અશુભ ભાવો સંકલેશ નહીં કરું, ધન સંપત્તિ આદિ નિમિત્ત ઝઘડા ક્લેશ કંકાસ નહીં કરું, જવાબદારી વગર અધર્મના સૂચન કોઈને આપીશ નહીં, ટીવી સિનેમા ફિલ્મ પ્રોગ્રામ મેચ કુસ્તી વગેરે મનોરંજન કાર્યક્રમો નહીં જોવું, સ્વિમિંગ સ્કેટિંગ સ્ક્રેચિંગ ક્રિકેટ આદિ રમતોમાં આટલી રમતોનો ત્યાગ કરી દઈશ, બધી નહીં કરું, ન છૂટકે આટલી કરીશ આટલી છોડી દઈશ, નિંદા કુથલી વગેરે નહીં કરું, ફોકટ વાતો નહીં કરું, બિનજરૂરી છાપા મેગેઝિન નોવેલો લેખો વાર્તા વગેરે નહીં વાંચું, વર્તમાનમાં નાસ્તિકતાના પોષક મહાહિંસક શિક્ષણ અને વિજ્ઞાન આદિ અનેક વસ્તુનો વખાણ અનુમોદના નહીં કરું, ભણાવવા પડે જુદી વાત પણ એના વખાણ નહીં કરું, ઘર કાર્ય સ્વજાનમાલનું રક્ષણ તેના શસ્ત્ર સરંજામ વગેરે નહીં રાખવું, કોઈની નિંદા નહીં કરું, વિકથા નહીં કરું, સ્ત્રી કથા દેશ કથા રાજકથા ભોજન કથા, આજે તો બધા કે આજે સાંજે શું બનાવ્યું, અમારા ઘરે નવી આઈટમ છે હમણાં લોકડાઉનમાં રોજ, એમાં આપણે એકબીજાને સ્પર્ધાઓ રાખીએ એની, અને અરસપરસ એકબીજાને પાછી રેસીપી આપીએ, આ બધા અનર્થ દંડ છે સાચું કે જો બહેનો એકબીજાને ફોન કરીને કે કે નહીં કે આજે કેવી રીતે બનાવ્યું શું બનાવ્યું એમાં શું નાખ્યું, હમણાં તો આ વિશેષ ચાલ્યું છે રજાના દિવસોમાં, એટલે સ્ત્રી કથા દેશ કથા રાજકથા ભોજન કથા, કોઈની શ્રદ્ધા પડી જાય તેવી કથા, કોઈ ચારિત્રમાંથી પડી જાય તેવી કથા, શોક સંતાપ થાય આવી સાત પ્રકારની વાર્તાઓ એ ન કરવી, અતિનિદ્રા વગેરે ન કરવી, ખોટી સલાહ આપીને કોઈને લડાવવા નહીં, ખરાબ વિચાર ન કરો, પાપનો ઉપદેશ ના આપો, શસ્ત્ર અગ્નિ વગેરે હિંસક સાધનો કોઈને આપવા નહીં, આપણે ગિફ્ટ તરીકે આપીએ તો ચપ્પુ છરી વગેરે ન અપાય, બાજુવાળાને પણ ન અપાય ચપ્પુ છરી, એ લોકો બટેટા સુધારે તો અજય ન હોય તો, અવાજ કરીને કોઈને ઉઠાડવા વગેરે, સવારમાં આપણે જઈએ તો મારા સાહેબ છે ને આવીને બેસે આપણા ઘરે, ઉઠાડે નહીં આપણને, મેં ખંભાતમાનું સાંભળ્યું હતું કે મહાત્મા ત્યાં એના રોટલા પર બેસી જાય કે ગ્રંથ જોઈતો હોય તો ઉઠાડે નહીં, કારણ કે પોતાનાથી જો શ્રાવક ઉઠે ને પછી આખો દિવસ એ પાપ કરે, આપણે ઉઠીએ ને બીજાને ઉઠાડીએ તો એ લોકો જેટલું પાપ કરે બધું આપણને લાગે, આ અનર્થ દંડનું પાપ છે। આમાં અતિચારો કયા છે? કંદર્પ કૌકુચ્ય મૌખર્ય સંયુક્ત અધિકરણ અને ભોગોતિરિક્તા એટલે કે રાગ આદિ કામને ઉત્પન્ન કરનારી મસ્કરી અશ્લીલ શબ્દ ગાળાગાળી હાંસી કરવી તે ભ્રમર નેત્ર હોઠ નાક પગ હાથ મોઢું વગેરે અવયવોનો વિકાર ગર્ભિત ચાળા કરવા તે સંદર્ભ વિનાનો અસભ્ય ઘણો બકવાસ કરવો તે ખાંડણિયા સાંભેલા બાણ બંદૂક વગેરે હિંસક શસ્ત્રોને જોડીને રાખવા તે સ્નાન ભોજન આદિ ભોગ ઉપભોગના જેટલી તેનાથી વધુ વસ્તી લેવી કે આપવી એ બધી આનાથી વિધાતના થાય છે, અને પાંચેય અતિચારનો ત્યાગ કરવો જોઈએ। પછી એમાં જૈના પણ છે કે ઘરકામ વ્યાપાર સંબંધી અને દાક્ષિણ્યથી આપવું લેવું પડે તો માનસિક ચંચળતા વગેરે કારણથી આર્ત ધ્યાન આદિ અશુભ ધ્યાન જે થઈ જાય એની આપણે આમાં જૈના કરી છે। હવે નવમું સામાયિક વ્રત છે, ચંદ્ર વર્તશકની માફક સામાયિક વ્રતમાં રહેલા સ્થિરાત્મા ગ્રહસ્થનો પણ કર્મ સમૂહ ક્ષય પામે છે, સામાયિક જીવ અને કર્મને છૂટા પાડવાની સલાહકારરૂપ છે, આથી ગ્રહસ્થોએ વધારાનો જે સમય મળે અગર તો મેળવીને પણ તેનો ઉપયોગ સાધના કરવામાં સામાયિક કરવામાં છે, આપણા અનંતકાળના કર્મો જેને ખપાવવાનો રસ્તો કયો ટૂંકામાં ટૂંકો તો કે મેક્સિમમ સામાયિક કરો, બસ જેટલી વધારે સામાયિક થશે જીવનમાં, હું એક બેનને ઓળખું છું સવાર સાંજ પ્રતિક્રમણ કરે છે કે દીક્ષા નથી લેવાતી, આઠ સામાયિક કરે રોજ પોતાના જીવનની અંદર અને અદ્ભુત જીવન જીવે છે, અદ્ભુત
એવો નિયમ છે એક ભાઈ ને કે જો સામાયિક ના ગુરુ 10,000 રૂપિયાનો દંડ, 10,000 રૂપિયાનો દંડ રાખ્યો છે એક સામાયિક ની સામે, ગુનામાં એક દલીચંદભાઈ છે રોજના 16 સામાયિકનો એમને નિયમ છે, 4 વાગે ઉઠે ને રાત્રે 11 વાગે પણ રોજની 16 સામાયિક કરવાની, એક સેટ દાન કરતા હતા ને એક ડોસીમાં રોજ એક સામાયિક કરતા હતા, આખી પૃથ્વીને હે સોનાથી મઢી દો અને એનું બધું દાન 7 ક્ષેત્રમાં આપો, એનાથી વધારે પુણ્ય એક સામાયિકનું છે. સેઠે કહ્યું કે આજે મારો દિવસ વાંજ્યો ગયો, કેમ? તો કે આજે દાન ના આપી શક્યો. ડોસીમાએ કહ્યું મારે પણ એવું થયું કે આજે હું સામાયિક ના કરી શક્યો, મારો દિવસ વાંજ્યો ગયો. શેઠને ગુસ્સો આવ્યો કે અહંકાર આવી ગયો, હવે તું તો ખાલી બેઠા બેઠા આમ કપડાં ફેરવા કરેશ, હું પતિ તારા ને મારી કમ્પેરિઝન કેવી રીતે થાય? ડોસી કઈ જવાબ નથી આપતી, સમાધિમાં મૃત્યુ પામે છે ને રાજકુમારી બને છે, અને આ જે પેલો શેઠ હતો એ હાથી બને છે, અને રાજકુમારી 8 વર્ષની મોટી થાય છે ત્યારે ફરવા નીકળે છે. હવે રાજાનો જે પટ્ટ હાથી હતો એ ઘરડો થઈ ગયેલો, એટલે એમણે કીધું કે નવો હાથી લઈ આવો, એટલે બીજા હાથીને પકડીને લઈ આવે છે, અને એનો બંગલો આવે છે શેઠનો જૂના ભાવનો આગળ, એટલે યાદ આવે છે એ હાથી ત્યાંથી હાલતો નથી આગળ. મા વખતે ખૂબ કોશિશ કરી, એટલે રાજકુમારીને ડોસીનું ઝૂંપડું દેખાય છે, એટલે એ પણ ત્યાં આવીને સ્થિત થઈ જાય છે, અને એને પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. ઉહા પોતા એટલે જાતિસ્મરણ જ્ઞાન થાય, એટલે આપણા નાના બાળકોને પૂછવું જોઈએ કે તમે ક્યાંથી આવ્યા છો, કયા દેવલોકમાંથી આવ્યા છો. નાના હોય ત્યારે ઘણીવાર એને આગળનું ભવનું યાદ આવી જાય છે, એટલે એને ટેબલ મંગાવીને 8 વર્ષની હાથીને કાનમાં કીધું કે તમે શેઠ હતા ગયા ભાવમાં, હવે ચેતી જાઓ. એટલે આ દીકરીને ગુરુની માને છે, એને પણ જાતિસ્મરણ જ્ઞાન થાય છે, રોજ એ સમય કરે છે બે હાથી ત્યાં આવીને. અને આ 1800 શ્રાવકો સાથે દીક્ષા લે છે ને મરીને હવે 8મે ભવે મોક્ષમાં જવાના છે. દેશાવકાશી કરો એટલે સવાર સાંજ પ્રતિક્રમણ અને 8 સમય કરો તો 7,25,25,25,250 પલ્યો બમણું દેવલોકનું આયુષ્ય બંધાય છે. મેં કોઈ કીધેલું કે ભાઈ તમે જે મુઠીસિંહ વગેરેના પચકાણ કરો તો 29 દિવસના ઉપવાસનું પુણ્યનું ફળ મળે, હમણાં સાંભળવા મળ્યું કે 23 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. ગુરુદેવે સુધારી આપ્યું કે બેસના કરતા હોય એને 25 ઉપવાસનું પુણ્યનું ફળ મળે, એકાસના કરતા હોય તો 27 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. એટલે સાવધ્ય યોગનો ત્યાગ કરીને 48 મિનિટ માટે રોજ આટલી સામાયિક કરીશ, મહિનામાં આટલી સામાયિક કરીશ, 1 વર્ષ કે જીવન પર્યંત આટલી સામાયિક કરીશ, અશક્તિ માંદગી કે ચિત્તની વિકળતા અંગે સામાયિક ન થાય તો એટલી બાદ રાખો તો 3 નૌકાર ગણીને બેસવાનું, પૂરક નિયમમાં સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનું, સામાયિકમાં મૌન રહેવાનું અભ્યાસ કરવાનો, માંદગી વગેરેને કારણે કદાચ ટેકો દેવો પડે તો જુદી વાત છે. દેશવૃત્તિનો આસ્વાદ માણવાનો આનો ધ્યેય હોય છે, એ સાધુ જીવનની નજીક લઈ જનાર છે. આપણે ઓલવેઝ બોલીએ છીએ મનના વચનના કાયાના, મનના 10 દોષ, વચનના 10 દોષ અને કાયાના 12 દોષ છેલ્લે બોલીએ છીએ સામાયિકમાં, પણ એ કયા છે? પહેલા તો એના 5 અતિચારો વિચારી લઈએ કે સામાયિકમાં કુવિકલ્પો કરીએ. સાવધ્ય, કોઈનો ફોન આવ્યો હોય ને કે જરા ફોન ઉપાડજો ને, અથવા એને આટલું કહી દેજો, અથવા આટલા મેસેજ આપજો, તો આ બધા જ અતિચારો લાગે છે. કાયા અજાણપણે હલાવવી, નિદ્રા કરવી, સામાયિકમાં સૂઈ જવું, નિયત સમયે સામાયિક ન કરવું, વહેલું પાળી લેવું, સામાયિકનો સમય જોવાનો રહી જાય અને પાળવાનું રહી જાય, એમને ઊભા થઈ જાય ઘણી વાર ભૂલથી. એક ભાઈને 5-10 મિનિટની વાર હતી ને એને શંકા થઈ, એણે તો 5-10 મિનિટ ગમે તેમ કરીને ખેંચી નાખું, કારણ કે 48 મિનિટ હજી વાર હતી, અને બરાબર પોતાનું જ્યાં વોશરૂમ હતું એ ભાગ આખો, બાયધુનીની વાત છે, એ આખો ભાગ પડ્યો. જો 10 મિનિટ વહેલા પાળ્યા વગર ગયા હોત ત્યાં તો એનો જાન જોખમમાં હતો.
મનના કયા દોષ છે? અવિવેક, યશ કીર્તિની ઈચ્છા કરવી, સામાયિક કરી ધન મેળવવાની ઈચ્છા કરવી, અભિમાન કરવું, લોકોની નિંદાથી ડરીને સામાયિક કરવું, સામાયિક કરીને નિયાણું કરવું, સામાયિકનું ફળ હશે કે નહીં એવો સંશય કરવો, કસાય કરવો, સામાયિકમાં ક્રોધ કરવો, વિનય રહિત સામાયિક કરવું અને બહુમાન ભક્તિ ઉત્સાહપૂર્વક સામાયિક ન કરે, આ મનના 10 દોષ છે. વચનના કયા 10 દોષ છે? તો કે સામાયિકમાં કુવચન, કર્કશ વચન બોલવા, અવિચાર્યું બોલવું, કોઈને ખોટી આળ દેવી, પોતાની મરજી પ્રમાણે સામાયિકમાં બોલવું, સૂત્રપાઠ સંક્ષેપથી કરે, અલંકાર આદિ એટલે આપણા જે વીટી વગેરે પહેરી હોય કાઢીને આપણે બેસવાનું હોય છે, ચેઇન એટલે આભૂષણો જે પહેરાવે ને કાઢીને સામાયિક કરવા બેસવાનું હોય છે, સાધર્મિક સાથે કલહ કરવો, સામાયિકમાં રાજ કથા, દેશ કથા, સ્ત્રી કથા, ભક્ત કથા કરવી, બીજાની હાંસી અને મસ્કરી કરવી, શુદ્ધ પાઠ ન બોલવો અને પ્રગટ અક્ષરોચ્ચાર ન કરવો, માખીની પેઠે ગણગણાટ કરી પાઠ પૂરો કરી દેવો, આ બધા વચનના દોષ છે. અને કાયાના 12 દોષ છે. સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને બેસવું, વસ્ત્ર વડે પગને બાંધીને બેસવું, આસન સ્થિર ન રાખવું, ઉપયોગ વિના જતન રહિત આસન ફેરવ ફેરવ કરવું, ચપળ પડે ચારે દિશામાં જોયા કરવું, કાયા વડે સાવધ્ય ક્રિયા કરવી, બીજ તાંબલા પ્રમુખનું ઓઠું લઈને બેસવું, વિના પ્રયોજન હાથ લાંબા ઊંચા કર મોટા કરવા, આળસ મરડવી, કમર વાંકી કરવી, આંગળી પ્રમુખને વાંકી કરીને ટાચણા પાડવા, ટચાકા ફોડવા, મેલ ઉતારે સામાયિકમાં, નખ ઉતારે ખંજવાળે, હાથનો ટેકો દે અથવા ગળામાં હાથનો ટેકો દઈને બેસે, સામાયિક લઈને ઊંઘે અને ટાઢ વાવવાથી બધા અંગોપાંગ વસ્ત્રોથી ઢાંકે, આ કાયાના 12 દોષ છે. આ 32 દોષથી રહિત સામાયિક કરવી જોઈએ. હવે દેશાવકાશિક આવે છે. જીવનમાં ગ્રહણ કરેલા દિશા પ્રમાણે અને ઉપલક્ષણથી સર્વ વ્રતોના પ્રમાણનો સંક્ષેપ કરવો માટે 14 નિયમ ધારવા એ અહીંયા આવે છે. અને સંક્ષેપમાં તેને દિશાવકાશી કહેવાય છે. આરંભના વિસ્તૃત પ્રદેશથી સંક્ષિપ્તમાં પ્રદેશમાં આવી જવાય છે. એટલે ગ્રહ, વ્યાપાર, આરંભ, સમારંભ વગેરે છોડીને એકાશનું આંબેલ ઉપવાસ આદિ તપપૂર્વક 8 સામાયિક કરે અને સવાર સાંજ પ્રતિક્રમણ કરે એનું આ મૂળ સ્વરૂપ છે. હું આટલા દેશાવકાશી કરીશ વર્ષમાં, માંદગી આદિના કારણે જૈણા રાખી શકાય છે. વીરતી ધર્મની નજીકમાં જવા માટેનું આ પર્વ, આ વ્રત છે. દરેક વ્રતનો સંક્ષેપ કરવો, સંક્ષેપ પૂર્વક આનંદ અને કામદેવ આદિ શ્રાવકની જેમ સંભા સાનુમતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું લક્ષ્યમાં રાખવાનું છે. ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાંથી વસ્તુ મંગાવવી એમાં અતિચારો લાગે છે. અધિક ભૂમિમાં વસ્તુ મોકલવી, આપણે આટલી દિશા ધારેલું કે આનાથી બહાર હું નહીં જઉં અને એની આગળ માણસોને મોકલવા પડે તો એ અતિચાર આવે છે. સ્વકાર્ય માટે શબ્દથી જણાવવું અધિક પ્રયાણ કરવા માટે થઈને, અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે શરીરને બતાવવું અને ચારે દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે કાગરા વગેરે નાખવા એ બધા એના અતિચાર છે. 11મું પૌષધ વ્રત છે. ધર્મની પુષ્ટિ કરે તેનું નામ પૌષધ છે. આહાર પૌષધ દાખલા તરીકે દેશથી અને સર્વથી છે. દેશથી એટલે એકાશનું, નિવી આંબેલ, તિબ્યાર ઉપવાસ સહિત દિવસ કે રાત્રિનો પૌષધ, અને સર્વથી એટલે 24 ઉપવાસ અને 8 પ્રહરનો પૌષધ. ખાલી તમે એક પૌષધ કરો તો 2777,77,77,77,777 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય. આ માપ ક્યાંથી આવ્યું? તો કે આપણે એક સમયનું 925 લાઇનમાં લખતા હતા ને, 92,59,25,925 પલ્યોપમ, એને 30થી મલ્ટીપ્લાય કરો, 30થી ગુણાકાર કરો, તો 2777,77,77,777 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય છે. શરીર સત્કાર પૌષધ એટલે સ્નાન વગેરેથી હું વિલેપન નહીં કરું. બ્રહ્મચર્ય પૌષધ એટલે સર્વથી બ્રહ્મચર્ય પાળીશ. અને અવ્યાપાર પૌષધ એટલે સાંસારિક વ્યાપાર આદિ કરવાનો સર્વથા ત્યાગ કરીશ.
એટલે જીવનમાં દર વર્ષે આટલા પૌષત કરીશ, છેવટે એક વર્ષમાં એક પૌષત કરીશ. પૌષત વ્રતનો મહિમા હમણાં જ મેં કહ્યો આપણે સુદર્શન શ્રેષ્ઠીનો, એમાં પાછા દિવસે સૂવું નહીં, રાત્રે અમુક કલાકથી વધારે નહીં સૂવું, પૂંજવા પ્રમર્જવાનું, બોલતા ચાલતા મોપતિનો ઉપયોગ, સંતાનોમાં ઉત્તરપટ્ટા સિવાય કંઈ વાપરીશ નહીં, દિવસના સ્વાધ્યાય કાવશક નૌકારવાળી ગણીશ, એ બધા પૂરક નિયમો લઈ શકાય છે. માંદગી આદિના કારણે ન થઈ શકે તો જૈણા. એટલે આ પૌષધ વ્રતનો મહિમા આપણે પર્યુષણમાં પણ સાંભળીએ છીએ ત્રીજે દિવસે, અને જૈણાપૂર્વક કરવામાં આવે. એક મહાત્મા હતા, એને આમ બધું જોઈ લેવું જોઈએ આવે ત્યારે, પણ જોયું નહીં, અને પછી રાત્રે માતૃની શંકા થઈ, ઉપર ગયા અગાસીમાં, દંડાસન કરતાં કરતાં આગળ જવા જતા હતા, દંડાસન આમ નીચે ગયું એટલે ખબર પડી કે ઓહો અહીંયા ભીત જ નથી. તો સવારે રાત્રે જોઈ લીધું હોત તો વાંધો ના આવત, પણ રાત્રે એમને વસ્તી જોઈ નહીં, પણ પેલું એક દંડાસન હતું એના કારણે બચી ગયા. અને બારમું અતિથિ સંભિભાગ વ્રત છે, આઠ પ્રહરનો ચોવીયાર ઉપવાસ વાળો પૌષત કરીને પારણે એકાશાનું પચકાણ કર્યું હોય ને સાધુ અને સાધ્વીને સુપાત્ર દાન કરી, તેમનો યોગ ન હોય તો કોઈ સાધર્મિકને જમાડીને ભોજન કરે અને તેમણે જે ગ્રહણ કર્યું હોય તે પોતે વાપરે, એનું નામ અતિથિ સંભિભાગ કહેવાય. લાગને દિવસે પૌષત કરવાનો, ઉપવાસ કરવાનો ચોવીયારો, બીજે દિવસે એકાશનું કરવાનું, મહાત્માને બોલાવવા માટે બોલાવવા જવાનું, ન હોય તો કોઈ સાધર્મિકને બોલાવવાના, પછી જેટલું વાપરે કે વહોરે એટલું જ આપણે એકાશનામાં વાપરવાનું. જીવનભર હું આટલા અતિથિ સંભિભાગ કરીશ, એક વર્ષમાં આટલા કરીશ, એ રીતે વિકલ્પો રાખી શકાય. સુપાત્રમાં દાન ભક્તિમાં હંમેશા ખપી રહેવું, તેનો લાભ ન મળે તો તે દિવસે તે અમુક ચીજનો ત્યાગ કરવો. નૈવેદ્ય પૂજનમાં ભગવાનને ભોજનનો થાળ હંમેશા ચડાવીશ, આ બધા પૂરક નિયમો છે એના. આશ્રિત સ્વજન આદિ સીધાતા સાધર્મિક દિન અનાથ યાચક વગેરેને આપીને પછી હું જમણ કરીશ. શરીર આદિના કારણે ન થાય તો એ જૈણા. એમાં અતિચાર કયા કયા લાગે કે નહીં દેવાની બુદ્ધિથી દેવાની વસ્તુ ઉપર, વસ્તુની ઉપર સચિત વસ્તુ મૂકી દેવી, દેવાની વસ્તુ સચિત વસ્તુ વડે ઢાંકી દેવી, પોતાની વસ્તુ પારકી અથવા પારકી વસ્તુ પોતાની કહીને આપવી, તે ગુસ્સો કે અવજ્ઞા કરીને આપવું, તે આ બધું આપણે અતિચારમાં બોલીએ છીએ. સમય વીત્યા પછી કે પહેલાં નહીં લે એમ માની સાધુ સાધ્વીને નિમંત્રણ કરવું, તે આ પાંચેય અતિચારોને ટાળીને સાધુ સાધ્વીને દાન દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી મહાત્માને પહેલેથી કહેવાનું નહીં કે ભાઈ મારે આજે અતિથિ સંભિભાગ છે, આ તો મહાત્મા ગયા હોય ને ચા ન હોય તો ઉભો રહો સાહેબ, તમે પાછા આવો જરા, મારે ચા પીવાની જ, તમે થોડીક ચા ભોરી લો, બધું થોડું થોડું એમાંથી ઓરાવી દે. એટલે એમણે જે ઓર્યું એ બધું આપણે વાપરવા માટે દઈને મારા સાહેબને આ બધા એના અતિચારો લાગે છે. સુમિત્રા નામની શ્રાવિકાનું સુંદર દ્રષ્ટાંત આવે છે, એને રોજ દાન આપતી હતી અને દાન આપ્યા પછી જ ભોજન કરવાનો એને નિયમ હતો. ધર્મપત્નીને પૂછે છે દીકરો, દીકરાને પૂછે છે મા, દીકરો પેલા ધર્મપત્ની કે સાસુ પાસે, તારી સાસુ પાસે કરાવું, મારી મા પાસે દાન દીધો વાંધો નથી ને, એને પૂછીને દાન કરાવવું પડે ને આપણે. પત્ની સારી હતી કે એમાં શું વાંધો છે, દાન પછી જ ભોજનનો નિયમ લીધો. અને પછી નગરમાં દુષ્કાળ પડ્યો એટલે બહુએ સાસુને ઓર્ડર ફાડ્યો કે તમારે હવે દાન નહીં આપવાનું, અને થાળી માંડી હતી કે આજે મારે ઉપવાસ છે, એમ તે કે હું દાન ના કરું તો મારે વાપરવાનો નહીં એવો નિયમ છે. આઠ ઉપવાસ થઈ ગયા એમને, શરીર સુકાતું જાય છે. પછી ખબર પડી કે આ તો બધાને ખબર પડશે તો મારું નામ ખરાબ થશે, એટલે ગમે તેમ ફોર્સ કરીને એને થાળીમાં બેસાડે છે દસમે દિવસે.
ખાલી મંડાઈ મોઢામાં નાખવા વિચાર હોય કે કોઈ સાધુ આવે તો સારું, અને અચાનક ધર્મલાભ શબ્દ સંભળાણો, પુણ્ય કરો તો શું ના થાય, દોડે છે કે ગુરુ ભગવાન પધારો પધારો, હમણાં જ કે મેં અમારા માટે લીધેલું છે, થાળીમાંથી પણ ઓરાવાય, આપણી થાળીમાં લીધેલું હોય ને તો વધારે પુણ્યનું ફળ બંધાય, એટલું વગેરે ન થયું એમાંથી ઓરાવી શકાય, અને શાસન દેવતા ત્યાં પ્રગટ થાય છે, આકાશવાણી થાય છે કે માસક સમણના આ તપસ્વી છે એને તે ઓરાયું છે, એટલે આજે જ વરસાદ પડશે, તમારા ગામની અંદર દુષ્કાળ પડશે, દુષ્કાળ પૂરો થઈ જશે, અને એ સુમિત્રા મૃત્યુ પામીને બીજા બહુમાં વિક્રમ રાજા બને છે. આ દીકરો દત્ત અને જયા જે પત્ની હતી એ શ્રેષ્ઠી જિંદાસ બને છે, અને કેવડીની દેશનામાં ત્રણેયને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, બધા દીક્ષા લે છે, કેવળ જ્ઞાન થઈને પરંપરાએ હવે મોક્ષમાં જશે. 12 વ્રત આપણા આજે અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે ડૉક્ટર બિપિનભાઈ દોશી 9:30 રોજ અલગ અલગ વિષય પર 3 દિવસ સુધી એમનું વક્તવ્ય રહેશે. બોમ્બે યુનિવર્સિટીમાં ચાન્સેલર છે, આપ જાણો છો, જૈન ધર્મના વિષયની ઉપર. દેવલોક જિનાલયની એડમિન ટીમનો ખાસ ધન્યવાદ આપું છું કે આવું સુંદર મજાની વ્યવસ્થા કરીને અનેક જીવો ભગવાનના શાસનનો બોધ પામે એવા સુંદર કાર્યો આપ સૌએ કર્યા છે. એક સિંગિંગ કોમ્પિટિશન પણ એ લોકોએ રાખેલી છે, અલગ અલગ ઝોનના અલગ અલગ લોકો એમાં 2 ગ્રુપ પાડેલા છે, 7 થી 15 વર્ષ અને 16 થી ઉપરના, અને ઝોન પણ અલગ અલગ પાડ્યા છે, તમને એનો વોટ્સઅપ આવી જશે. 2 તારીખ સુધીમાં તમારે તમારું એ પ્રાચીન સ્તવનો ગાવાના છે, એ પ્રાચીન સ્તવનો માંથી 7 જણને સિલેક્ટ કરવામાં આવશે બંને ગ્રુપના, અને પછી એ 7 જણની લાઈવ કોમ્પિટિશન થશે. આલાપભાઈ દેસાઈ, પ્રિયાંગભાઈ સંઘવી વગેરે બધા જજીસ છે, 50% માર્ક એ લોકો આપશે, અને બાકીના 50% માર્ક તમારી લાઇક્સ એના પર કેટલી આવે છે, તમે લોકો યુ વિલ બી જજ. એનો આખો વોટ્સઅપ તૈયાર કરવામાં આવ્યો છે, અક્ષરા એ આપતો પેલો વોટ્સઅપ ઋષભ મોબાઈલ આપતો અક્ષરા. આપ સૌને એ કોમ્પિટિશનની અંદર પણ લાભ લેવા નમ્ર વિનંતી છે. પ્રાચીન સ્તવનો, પ્રાચીન પદો આપણાથી ભૂલાતા જાય છે, પૂજ્ય સાધુ સાધીજી ભગવાનને તો મહાવ્રતની અંદર આવે છે, એટલે એમને તો સવાલ જ નથી આવતો. આપણા અણુવ્રત છે, એમને તો 5 મહાવ્રતની અંદર આવી જાય છે. આ માટે એમના માટે શંકા કરવાની જરૂર નથી આપણે કંઈ પણ. કસ્તુર જયંતિભાઈ ગડાએ લખ્યું જ છે આમાં, એમને મહાવ્રતમાં આવી જાય છે. એક નાનકડું પદ લઈ લેશું. જિનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રરૂપના થઈ હોય તો અંતઃકરણપૂર્વકના મિચ્છામી દુક્કડમ. આપે મને ખૂબ જ શાંતિથી સાંભળ્યો છે, મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય, કારણ કે આ વિષય શાસ્ત્રીય વિષયો છે, મારું કંઈ શાસ્ત્રોનો એવો અભ્યાસ નથી, પરંતુ ગુરુ ભગવંત પાસે જઈને અને આપણા ગ્રંથોમાં જે લખ્યું છે એ વાંચીને મેં આપની સમક્ષ આ સ્વાધ્યાય કર્યો છે. આજે 24મું વક્તવ્ય છે, લગભગ 50 કલાકથી ઉપરનો સ્વાધ્યાય થઈ ગયો હશે આપણો બધાનો, 54-55 કલાકનો સ્વાધ્યાય થઈ ગયો હશે. એ બધું આપણે સાંભળીએ અને વાગોળીએ, અને હું પણ એ બધું સાંભળું, જેટલી જેટલી મારામાં કચાશ છે એને હું પૂર્તિ કરવાની કોશિશ કરું, અને આપણે બધા ભગવાનના શાસનના સેવક બનીને રોજ મિનિમમ 108 નવકાર ગણીએ. અમારા કલ્યાણ મિત્ર છે જિજ્ઞેશભાઈ, જેઓએ નવકાર ધામ ના એને 6 મહિના સુધી રોજ સ્વપ્ન આવતા હતા કે 1000-1000 લોકો નવકાર ગણી રહ્યા છે, અને બહુ જ પુણ્ય પુરુષ છે, ભાવથી સાધના કરાવે છે, અને અત્યારે
સાથે 6800 જણા ગણી શકે એવું નૌકારધામની સુંદર મજાની આરાધના સાધનામાં જોડાયા છે અરવિંદ કાકા વગેરે બધા મુખ્ય વડીલોની સાથે. એમને ખાસ તમને બધાને પ્રણામ કીધા છે. અચાનક એમને મગજની કોઈ નસમાં સોજો આવ્યો છે, આંખમાં દ્રષ્ટિ થોડી ઓછી થઈ ગઈ, એમણે પણ ખાસ તમને બધાને પ્રણામ કીધા છે. આપણે બધા એમના માટે 12 નૌકાર ગણીશું અને એમનું સ્વાસ્થ્ય સારું થાય, ભગવાનના શાસનના અનેકવિધ કાર્યો એ દ્વારા એ સારા કરી શકે એવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરશું. આપની બધાની માટે એમણે સંદેશ મોકલ્યો છે માટે એમણે એમની આટલી વાત કરું છું. આ ધારેલી રકમ આપણી જેટલી નક્કી કરી હોય આપણને મળી જાય તો પછી આપણે સાત ક્ષેત્રમાં વાપરી શકાય છે. લોકડાઉનમાં તો આમાં ઘરમાં એ બધા દીક પરિમાણ લઈ લીધું છે. આપણે તો આપણા બિલ્ડિંગની બહાર નથી નીકળી શકતા, આપણા એરિયાની બહાર નહીં જવું એટલું પણ દીક પરિમાણ વ્રતમાં કરી શકાય. અને કદાચ આ રોજ ના લઈ શકાય, દાખલા તરીકે હું આટલા જ સચિત ખાઈશ તો જીવનભર માટેના પણ એકસાથે ધારી શકાય છે. શ્રાવકને તો શેરબજારની જરૂર જ નથી, પણ આપણા મોટા ભાગના જૈનોના પૈસા શેરબજારમાં છે એમ કહીએ તો ચાલે. અને શેરબજાર અત્યારે શું અસ્થિતિ છે આપણે જાણીએ છીએ. આખી જિંદગી મહેનત કરીને 5-10 લાખ વર્ષે કમાતા હોય, 5-10 લાખ રૂપિયા એક દિવસમાં છૂટી જતા હોય છે. રત્ન સંચયના ગ્રંથમાં લખ્યું છે રાત્રિ ભોજન, પણ એ જૈનેતરોની અપેક્ષાએ છે. રાત્રિ ભોજન, બોળ અથાણું, પરસ્ત્રીગમન અને મોટી હિંસા વગેરે 4 પાપ લખેલા છે. પણ જૈનોના આપણા ગ્રંથોમાં રાત્રિ ભોજન એને નારકીનું પ્રથમ દ્વાર એમ નથી લખ્યું. રાત્રિ ભોજન મહાપાપ છે, નહીં જ કરવું જોઈએ. પણ ચત્વારી નરક દ્વારાની પ્રથમ રાત્રિ ભોજન એ જૈનેતરોના માર્કંડ પુરાણ આદિના શ્લોકો છે કે રાત્રે ખાય તે માંસ બરાબર છે, પાણી પીવે તે લોહી બરાબર છે. એટલે એ બાબતમાં સ્પષ્ટતા છે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. જી ફરમાવો. એક નાનકડું પદનું લઈને આજનું સ્વાધ્યાય પૂર્ણ કરીશું. બાર વ્રત ઉપરનું જ ગીત લઈ રહ્યા છે. હાજી બાર વ્રતોને ગ્રહણ કરીને સાચા શ્રાવક બનીએ. બાળક છું મને ખબર ક્યાં શું છે.
पगले पगले पापा पगली मानी छे સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યો અને ઘણા લોકો બે ત્રણ શાકભાજી ભેગી કરીને વાપરતા હોય છે તો એમાં બીજો કોઈ દોષ નથી પણ આપણી આહાર સંજ્ઞાને પોષણ ન થવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને તમે વજનથી પણ ધારી શકો છો અને નંબર્સથી પણ ધારી શકો છો બંને રીતે ધારી શકાય છે પણ જેટલું વજન ધાર્યું હશે એટલું પાપ લાગે બાકીના બધા પાપમાંથી આનો સૌથી મોટો ફાયદો 14 નિયમનો એ છે કે તમે જેટલી મર્યાદામાં ધારો છો એટલા જ પાપ આપણને લાગે બાકીના બધા પાપોમાંથી આપણને મુક્તિ મળે છે તો આ ભગવાનનો આપણે ઉપકાર માનવો જોઈએ કે આવી સુંદર મજાની રીતે આપણને એમણે આવી એક એક રસ્તો બતાવ્યો છે કે ભાઈ ચાલો સંસારમાં રહીને પણ ઓછા બેબીકોર્ન ન ખવાય. અગાઉ પણ હું હમણાં બોલી ગયો છું કે જેટલું જેટલા કોઈ પણ પાન હોય અવાકાળું ખાવામાં વાંધો નથી, અવાકાળું ખાવામાં વાંધો નથી પણ એ સચિત ગણાશે. પણ પેલું જે એલોવીરા નહીં વાપરવાનું, હા એલોવીરા એ અનંતકાય છે. કોઈ પણ ઘાસ પેલું ઉગે વરસાદ પછી તો એ પેલું બને અનંતકાય હોય, જેમ કે કોઈ પણ છોડ હોય તો એનો કુમળો ભાગ હોય એ બધો અનંતકાય કહેવાય, માટે એ નહીં વાપરવું જોઈએ. માખણ તો જિંદગીમાં હાથ નહીં લગાડવાનો. આપણે લોકો બટર આરામથી બટર ઢોસા દેના, બટર સેન્ડવિચ દેના, પછી અંદર શું નાખે છે પેલું વ્હાઈટ ચીઝ. તમે ચીઝની ખાલી સાઈટ પર જઈને જુઓ કે ચીઝ શેમાંથી બને છે. ચીઝ ખાલી શેમાંથી બને છે તમે, હું કાંઈ નહીં બોલું, તમે ગૂગલ પર સર્ચ કરો. આપણા બધા ઘર જૈનોના ઘરમાં અત્યારે ચીઝ આવે છે. ચીઝ અને બટર જિંદગીમાં હાથ નહીં લગાડવો જોઈએ, નહીં તો મર્યા એટલું ધ્યાન રાખજો. બસ ભયંકર થોડીક વાર ટેસ્ટ મોઢામાં આવશે અને અસંખ્યનો આનંદ ભાવ આપણા વધી જશે. ડૉક્ટર બિપિનભાઈ દોશીનું કાલથી છે અહીંયા. હમણાં એ લોકોએ મેસેજ આપવાનું કીધું, ફરીવાર મેસેજ આપું છું. 9:30 એમનું 3 દિવસ સુધી ચાલશે. મૂળાના કોઈ અંગ આપણાથી વાપરી ન શકાય, ગાજર પણ નહીં વપરાય. હા, ગુંજનબેન કરીને અમારા બાજુમાં રહે છે, એમનો મેસેજ આવ્યો છે કે પાલિતાણાના દાદા એકલા પડી ગયા હોય એવું મને ફીલ થાય છે, પણ હું તમારા ઘર દેરાસરમાં દર્શન કરવા જઉં છું. તો એ ભગવાન જ્યારે જાણે કે તલેટીમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. ખૂબ હૃદયથી એમની પણ બધાની અનુમોદના કરીશું. સમગ્ર 24 જેટલા વક્તવ્યો થયા એમાં ક્યાંય પણ મારાથી જીનાગના વિરુદ્ધ બોલાઈ ગયું હોય તો અંતઃકરણ કોઈના મીછા મેળવી. રણનૌકાર ગણીને શ્રુત સામાયિકની પૂર્ણાહુતિ કરીશું. આપ સૌ શાંતિથી જોડાઈ જાઓ છો. 9:30 લગભગ 12:15 જેવો ટાઈમ થવા આવ્યો છે. ક્ષમા માંગુ છું થોડો સમય વધારે લેવાઈ ગયો હોય તો, પણ ખૂબ ખૂબ આપની અનુમોદના કરું છું. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો જય નમો લેણમ, એ સૌ ભંજન મુકારો સભો ભાવ અપણા સણ મંગળ મંગળમ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો જય નમો લેણમ, એ સૌ ભંજન મુકારો સભો ભાવ અપણા સણ મંગળ મંગળમ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયનયાણમ, નમો વૈજ્ઞાનમ, નમો લો સભ સાવણમ, એ સૌ ભંજન મુકારો સભો ભાવ અપણા સણ મંગળ મંગળમ. યત કિંચિત કુર્મ હે દેવ સદા સુકૃત દુષ્કૃતમ તન્મે નિજપદસ્ય હું ક્ષઃ ક્ષપય ત્વમ વિનઃ ગુહ્યાદિ ગુહે ગુપ્તા ત્વમ ગુણાનસ્મત્કૃતમ જપમ સિદ્ધિ શ્રેન્દિ મામેન તત્પ્રસાદાત્ ત્વયિ સિદ્ધમ. અહીંયા સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ઈચ્છામિતુક્રમ કહી દે, ઈચ્છામિતુક્રમ બોલેજીને શાસન દેવ કી જય. હું મારા વિરલભાઈ, હાર્દિકભાઈ, ડીકેનભાઈ એનું ફરી ફરી વાર આભાર માનું છું. તમે બધા પણ એમને વધાવજો. છેલ્લા 24 દિવસથી આવીને ખૂબ જબરદસ્ત એ લોકોએ મહેનત કરી છે અને હૃદયના એ લોકોને ધન્યવાદ આપજો. સવારે 1/2 કલાક વહેલા આવી જાય છે. આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. નિસ્વાર્થ ભાવે આવે છે
કોઈ અપેક્ષા વગર આવે છે એટલે સૌથી વધારે ધન્યવાદને પાત્ર છે. 24 દિવસથી સતત આવી રીતે જોડાઈ જવું એ બહુ મોટો પુરુષાર્થ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપને. પ્રણામ. જૈન સેન્ડવિચ, જૈન પાઉંભાજી, જૈનના નામે કંઈ ખવાય નહીં. જૈન અને પાઉં હોય જ નહીં. જૈન અને સેન્ડવિચ હોય નહીં. જૈન બ્રેડ ના હોય કોઈ યસ. પણ એનું નામ પાઉં હોય ને તો નામથી પણ અભક્ષ થાય. જૈન પાઉં ઘરે બનાવો તો નો સંકલ્પ ઘણા લોકોએ કર્યો છે. ખૂબ હૃદયથી અનુમોદના. 26 બાધા પારાણી નૌકા પ્રતિભાબેન દોશી ગણે છે. વાહ. તો એક વર્ષમાં તમારા 1 કરોડ થઈ જશે. 52 ગણશો તો 2 થી વધારે બીજી સામાયિક લેવો ત્યારે સામાયિક પારવાની જરૂર નથી. પણ 3 સામાયિક લો પછી તમારે સામાયિક પારી દેવી પડે. 3 થી વધારે સામાયિક એક જ સામાયિકની અંદર ન લેવાય. જીનવાણીનું શ્રવણ રોજ કરવું જોઈએ ભાઈ. સુરેશભાઈ સાયનથી ધન્યવાદ છે. વર્ષિત આંબેલથી કરે છે તેમને પણ ધન્યવાદ છે. સંકિત ગ્રુપે યુટર્નની સ્કીમ નવી આપી છે એ બધા ખાસ જોઈ લેજો, બહુ સરસ છે. દોહાથી ભવ્ય સાહેબ, કતારથી મસ્કતથી બધા જોડાયા છે. ખૂબ આપ સૌને પ્રણામ. કોમ્પિટિશનનો સમય માત્ર 2 મિનિટનો છે. જી વિડીયો આ પેજ ઉપર પોસ્ટ કરવાનો રહેશે. પંચસૂત્રમાં જોશું આપણે અનુકૂળતા મુજબ. નાના બાળકો હોય ત્યારે 8 થી 15 વર્ષમાં બાળકો એટલે બહેનો પણ જોડાઈ શકશે, નાની બાલિકાઓ. પણ ઉપરમાં મોટા 16 વર્ષથી ઉપરમાં બહેનોને નથી એલાઉડ, ખાલી ભાઈઓ માટેના. આજીવન લેતી વખતે ધારણા અભિગ્રહ કરી શકાય છે અને મનમાં આજીવન ધારી લેવાનું. જેટલા વક્તવ્યો થયા છે અન્ય બધા વક્તાઓના તે પણ આપ ખાસ સાંભળજો. બધાને મિચ્છામી દુક્કડમ. સંગીતકાર ટીમની પણ ખૂબ અનુમોદના છે. જી નાની ઉંમરના બહેનો ગાઈ શકશે પહેલા ગ્રુપમાં, સેકન્ડ ગ્રુપમાં નહીં. સોરી બેટા, વાગ્યું એની જરા જોઈ. ઓકે બેટા, સોરી. આવતી રહી. નેક્સ્ટ હવે દેવલોકની એડમિન ટીમ નક્કી કરશે એ પ્રમાણે આપણે આગળ ગોઠવશું. ના કાલે નથી બેટા, હવે તારી સાથે રમવાનું છે. હાજી હા, બહુ સરસ. એક સાથે 3 સામાયિક નહીં ધરવાના, પણ સામાયિક જ્યારે પૂરી થતી હોય એટલા 48 મિનિટ પછી બીજી સામાયિક લઈ લેવાની પાર્યા વગર. પછી ત્રીજી સામાયિક પણ લઈ શકાય, પણ 3 સામાયિક થાય પછી પારવું જ પડે.
એના પર ચોથી સામાયિક ના લઈ શકાય. સ્વપ્નમાં પણ બીજાનું દ્રવ્ય લીધું હોય તો દોષ લાગે, એનું પ્રાયશ્ચિત લેવું પડે. એટલે ચાર લોકસનું કૌશક કરીએ છીએ સવારે, એના માટે જ હોય છે બધા સાગર હોય ગંભીરા સુધી. રોજ પાંચ ભાતી નવકારવાળી ગણો છો, જીવન પર ગણતા રહેજો ભાઈ, ખૂબ અનુમોદના. બ્રેડ જૈન છે આપણને ખબર ન હોય એમાં શું નાખતા હોય, અને નામ બ્રેડ છે ને એ પણ બરાબર નથી. અચ્છા સોરી, ઓકે થેન્ક યુ, પ્રણામ, મંગલ શુભકામના. Thank you.